बोलो भरवंती मात की जय। हवे आपणे आजना प्रथम दिवसना कार्यक्रमना शुभ रात्रिए भिखुदान गढ़वी साहेब एमनो कार्यक्रम अने एनी साथे साथे आपणा एक लाख सुधीना दाताशीओनो सन्मान कार्यक्रम आपणे शुरू करवा जई रह्या छीए ते पहेला एक जाहेरात करी दऊं कि आवती काले सवारे 7 वागे माँ बरवंतीनी गामनी अंदर शोभायात्रा राधाकृष्ण मंदिर एटले के जूनी वाव थी आपणे प्रस्थान करवाना छीए। तो त्या तमाम मेहमानश्रीओ दाताश्रीओ गामना मंदिरोना तमाम भजनिक मंडळीओ अने एनी साथे साथे जे कोई पगपाळा संघना पण मंडळो होय ए तमाम जोडाशे। तो बराबर सवारे 7 वागे आ शुभ स्थळे आपे आवी जाऊ। हवे आपणे आपना आजना कार्यक्रममां माँ बरवंतीनो जय जयकार करी कार्यक्रम शुरू करवा जई रह्या छे। तो आपणे बे हाथ ऊंचा करी मानो जय जयकार करी अने डॉक्यूमेंटरी जे फिल्म बनावी छे ए आपणे जोईशुं। बोलो भरवंती मात की जय।
ઉમતા એટલે જેની ઉત્તમ મતા, મતા એટલે બુદ્ધિ તે ઉમતા. ઉમતા ગામ ઐતિહાસિક રીતે આશરે 1st century આસપાસ બનેલું, જેનું પુરાણું નામ ઉત્તમ કે ઉમટનગર હોઈ શકે. ગામ આર્થિક તથા કલા સ્થાપત્ય રીતે ખૂબ જ સંપન્ન અને સમૃદ્ધ હતું. વ્યાપારિક સંબંધો આનર્તપુર હાલનું વડનગર, મોડાસા, આશાપુર હાલનું અસારવા, સિદ્ધપુર, પ્રભાસપાટણ, લોથલ, વલ્લભપુર, ખંભાત જેવા શહેરો સાથે વિકસ્યા હતા. 3rd-4th centuries સનાતન ધર્મની સાથે સાથે બુદ્ધ અને જૈન ધર્મનો ભારત વર્ષ પર ખાસો એવો પ્રભાવ હતો. તેવામાં બુદ્ધિઝમનો પ્રભાવ ઘટતો ગયો અને જૈનિઝમનો પ્રચાર પ્રસાર ખૂબ જ થયો, જે બિહારથી ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં ખૂબ જ પ્રભાવિક રૂપથી થયો. ત્યારે આ અરસામાં શ્વેતાંબર દિગંબર જેવા પંથ નહોતા. ઈસવીસન 1299 અલ્લાઉદ્દીન ખિલજી રાજસ્થાનના ચિત્તોડગઢથી મોડાસા પર મોડાસાના ઠાકોર રાજાને હરાવી મોડાસા જીતી લીધું. બીજી બાજુ અલ્લાઉદ્દીન ખિલજીના સભા તિલક ખાન અને નુસરત ખાન ઉત્તર ગુજરાત તરફ ચઢાઈ કરવા આવ્યા અને સિદ્ધપુર અને પાટણ પર ચઢાઈ કરી ધ્વસ્ત કરી, અનેક મંદિરો તોડીને તબાહ કર્યા. ત્યારબાદ ઉમતા એટલે કે ઉમટનગર પર આક્રમણ કરવા નીકળ્યા તેવા સમાચાર રાજા તથા જૈન શ્રેષ્ઠીઓ અને ગામ લોકોને મળ્યા અને બધા ભેગા થઈને ભવ્ય અને સાંસ્કૃતિક રીતે ઉત્તમ મંદિર પરિસરમાંથી મૂર્તિઓ અને અલંકારો અન્યત્ર ખસેડવામાં આવ્યા અને મંદિરને યથાસ્થિતિ છોડીને બીજી જગ્યાએ જતા રહ્યા. ત્યારબાદ વિધર્મીઓ આક્રમણ કરવા આવી પહોંચ્યા અને મૂર્તિઓ વગરના મંદિરને ધ્વસ્ત કર્યું અને ખંડેર બનાવ્યું. આક્રમણકારીઓ ગયા પછી ગામ લોકો ગામ તરફ પરત આવીને જોયું તો ખંડિત મંદિરના અવશેષો જોઈ દુઃખી થયા. આવા વિધર્મીઓના વારંવાર આક્રમણના ડરથી પુનઃનિર્માણ ના કર્યું અને વિચાર્યું કે આ મંદિરમાંથી અન્યત્ર ખસેડી લેવામાં આવેલ મૂર્તિઓ ઘરેણા પાછા લાવીને પૂજા પદ્ધતિથી ફરીથી તે જગ્યાએ સ્થાપિત કર્યા અને ઈંટો ચૂનાના ચણતરથી દિવાલો કરી આજુબાજુના વિસ્તારમાંથી માટી લાવી ગામ લોકોએ અથાગ મહેનત કરીને બચેલા ખંડિત મંદિરને ઢાંકી દીધું. આના પુરાવા રૂપે આજે પણ ઉમતા ગામમાં ઊંચાણ નીચાણવાળા વિસ્તારો જોવા મળે છે અને જ્યાં ટીંબો હતો ત્યાં સહકારી મંડળીના મકાન માટે ખોદકામ કરતા આ ટીંબાની એક સાઈડ ખોદતા આખું ખંડિત જૈન મંદિર નીકળ્યું હતું, જે ટીંબાને લોકો કોટ તરીકે ઓળખતા. ત્યારબાદ વર્ષો સુધી ઉમતા લોકોના સ્મરણમાંથી વિસરાઈ ગયું. આશરે 14th-15th centuries આ ટીંબા પર ઉમ્મટસિંહ નામના રાજપૂત રાજા રાજગઢી બનાવી રાજ કરતા હતા અને રાજ્ય વહીવટમાં કુશળ હોવાથી આ રાજવીએ ફરીથી ઉમતાને એક ઉત્તમ નગર બનાવી દીધું. તેવા સમયે ઉમ્મટસિંહ રાજાના ધર્મપત્ની ફૂલકુંવરબાની કુખે અત્યંત તેજસ્વી રાજકુમારીનો જન્મ થયો અને પંડિતોક્ત વિધિથી તેમનું નામ બળવંતી રાખવામાં આવ્યું. બાળકુંવરી બળવંતી રાજપૂતના દીકરી હોવાથી શૌર્ય અને વીરત્વ તો તેમનામાં ભારોભાર હોય જ ને. ત્યારબાદ રાજકુંવરોમાં વીરસિંહ અને માકુસિંહનો જન્મ થયો. સમયચક્ર અવિરત ફર્યા કરતું હતું. નવા ઇતિહાસનું સર્જન કરવા આ સમયે ગુજરાતમાં મોહમ્મદ બેગડાનું રાજ હતું. તે અત્યંત ક્રૂર અને અત્યાચારી વિસ્તારવાદી મલેચ્છ બાદશાહ આનર્ત પ્રદેશ પર ચઢાઈ કરવા આવ્યો. તેણે મોડાસા, ઈડર, વલાસણા થઈ વડનગર ઉમતા પર વિશાળ સૈન્યબળથી આક્રમણ કર્યું. ત્યારે આ ઉમતાનું નાનું રજવાડું આ વિશાળ ક્રૂર સેના સામે ક્યાંથી ટકી શક્યું? છતાં વટ, વચન અને શૌર્ય માટે જાણીતા ઉમતાના રાજવી ઉમટસિંહે વીરતાપૂર્વક સામનો કર્યો અને લડતા લડતા શહીદ થયા અને બંને રાજકુંવરો વીરસિંહ અને માકુસિંહ પણ આ યુદ્ધમાં વીરગતિ પામ્યા, જેના સાક્ષીરૂપે આજે પણ જાસ્કા ગામના રસ્તે વીર મહારાજનું મંદિર, જ્યાં વીરસિંહ શહીદ થયા તે સ્થાનક છે અને જ્યાં ગામ વચ્ચે માકુસિંહ હણાયા ત્યાં માકડિયા વીરનું હાલ મંદિર છે, ત્યાં તેમના પાળિયા પૂજાય છે. આ યુદ્ધમાં રાજકુંવરી બળવંતીએ પણ ખૂબ વીરતાપૂર્વક સામનો કરેલો. અનેક સૈનિકો હણ્યા, તેની તલવારથી અનેકોના માથા ધડથી અલગ કરી વિધર્મીઓથી માતૃભૂમિની રક્ષા કરવા ખૂબ લડ્યા,
ઘાયલ થયા એવી લોકવાયકા છે કે રાજકુમારી બળવંતી વિધર્મીઓથી બચવા માટે હાલનું જ્યાં સ્થાનક છે ત્યાં વણઝારાની પોઠો પડી હતી અને ત્યાં કુંવરી બળવંતીએ આવીને શરણ માગ્યું, જેથી તેમના કુળદેવી ક્ષેમ કરી જે ખંભલાઈ માતા તરીકે ઓળખાય છે તે વણઝારી બાઈના સ્વરૂપે આવીને તેમની રક્ષા કરવા સુડલા નીચે સંતાડી દીધા. પાછળ પડેલા વિધર્મીઓ ત્યાં આવ્યા. વણઝારી બાઈને ઘાયલ બળવંતીની પૂછપરછ કરી અને એક સૈનિકની નજર સુડલા પર પડી અને સુડલો હટાવીને જોતા ત્યાં ફૂલોનો ઢગલો હતો. કુળદેવી ખંભલાઈ માતાજીએ ફૂલોરૂપી મા બળવંતીને બાજુની તલાવડીમાં પધરાવી મોક્ષ ગતિ કરાવી. આમ મા બળવંતી દેવી તરીકે પૂજાયા. સમય જતાં શ્રી બળવંતી માતાજી 19મી સદીમાં ભગત વસ્તા કુંભારને પરચો આપ્યો અને સ્વપ્નામાં માતાજીએ દર્શન આપ્યા અને કહ્યું કે ભગત, હું આ ગામની દેવી બળવંતી, હું પ્રગટ થવા માંગુ છું. તું મારું મંદિર બનાવીને મારી સ્થાપના કરજે. અને ભગતને એધાણી આપી કે સવારે તારા આંગણાનો ચાકડો જો સ્વયં ફરે તો મને માનજે. અને વસ્તા ભગતે સવારે ઉઠીને જોયું તો સ્વપ્નની વાત સાચી પડી. ભગત ખૂબ જ ખુશ થયા અને તેમણે માતાજીના દેવળની સ્થાપના કરી. માતાજીએ આ વસ્તા ભગત થકી ઘણા પરચા પૂર્યા છે. તેવામાંનો એક પરચો પાટીદાર મુખીશંકર ચેહુજી દાદાને પણ આપેલો કે તું મને માનતો નથી, પણ તું ઘરે જા, તારા ઘરે તાળું છે અને એ તાળું એની મેળે ખુલી જશે, બારણા પણ ખુલી જશે અને અંદર અખંડ દીવો બળતો હશે તો તું મને માનજે. ત્યારબાદ મુખીએ ઘરે જઈને જોયું તો સાચે જ દીવો બળતો હતો. આમ તેઓ માતાજીના પરમ ભક્ત બની ગયા. આવા અનેક પરચાઓ બળવંતી માતાજીએ પૂર્યા છે. તેમની યાદમાં આજે પણ નવરાત્રિની 14 તેમના ગરબા નીકળે છે, જે સારાએ પંથકમાં પ્રખ્યાત છે અને લોકો શ્રદ્ધાથી શ્રી બળવંતી માતાજીની ભક્તિ કરે છે. તેમની કૃપાથી ગામ સમૃદ્ધ અને સુખી છે. ગામમાં દાતાઓના દાનથી ગામનો અનેક ગણો વિકાસ થયો છે, જેમાં અદ્યતન હાઈસ્કૂલ, આઈટીઆઈમાં આધુનિક શિક્ષણ આપી ગામના બાળકોને ઉત્તમ શિક્ષણ પૂરું પાડ્યું છે તથા ગામમાં સેવા કાર્યો થકી આખા પંથકમાં ઉમતામાં આવેલ અપનાગર જેવી સેવા પ્રવૃત્તિથી અનાથ, મંદબુદ્ધિ તેમજ રોગિષ્ઠ પ્રભુજીવીઓની સેવા કાર્ય થાય છે, જે માનવતા અને કરુણાનો ઉત્તમ દાખલો ગામના સેવાભાવી દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે. ગામના અગ્રણી અને નિસ્વાર્થ સેવા આપતા ઉદ્યોગપતિઓથી ગામમાં અનેક વિકાસના કામો થાય છે, જે બળવંતી માતાજીની કૃપા અને આશીર્વાદથી જ શક્ય બન્યું છે. હવે દીપ પ્રાગટ્ય વિધિ માટે અહીંયા આપણા દાતાશ્રીઓ ઉપસ્થિત છે, તો માન્ય શ્રી એનજી કાકા, શ્રી વિવી પટેલ સાહેબ, શ્રી કેએસ પટેલ સાહેબ, શ્રી બીએસ પટેલ સાહેબ અને શારદાબેન, શ્રી હરેશભાઈ કે પટેલ અને ભીખુદાન ગઢવી સાહેબને નમ્ર વિનંતી કે આપ પણ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાશો. તારીઓના ગડગડાટથી અને માનું સ્મરણ કરી માતાજીના ફોટા આગળ દીપ પ્રગટાવી રહ્યા છીએ, તો આપ સૌ માને પ્રાર્થના કરો કે આ ગામને નિરામય અને આર્થિક રીતે સંપન્ન કરે. બોલો બળવંતી માત કી. સૌનો અવાજ એ ગગનચુંબી આવવો જોઈએ. આ ઝાડના પાંદડા સ્થિર થયા છે એમાં પણ
કઈક ચમક આવવી જોઈએ. બોલો બરવંતી માત કી. આજે આપણે સૌ આ લોક સાહિત્યકાર એની વાણીનો લાભ લેવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છે. આપણી વચ્ચે લગભગ 75 વર્ષ જેટલી જૈફ વય સુધી સતત લોક સાહિત્ય કામ કરનારા એવા આપણી સંસ્કૃતિને ગુજરાતના અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડનાર 2016માં જેમને પદ્મશ્રીનો એવોર્ડ મળી અને એમને નવાજવામાં આવેલા એવા માન્ય શ્રી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે અને એમની ટીમનું સ્વાગત કરવા માટે હું શ્રી વીવી પટેલ સાહેબને વિનંતી કરું. આપણે સૌ તારીઓના ગડગડાટથી એમને વધાવીશું. ઘણા બધા તો વૃક્ષો વેચે, કોક જ વેચે છાયા, લોક અમસ્થા જીવન આખું વીણે છે પડછાયા. અને આ છાયાઓ વેચવાવાળા એ આજે આપણી વચ્ચે છે, તો આપણે સૌ સૌભાગ્યશાળી છીએ. આપણે તારીઓથી વધાવીશું જેમને સમગ્ર જીવન દરમિયાન આપણી સંસ્કૃતિ, આપણી લોકગાથાઓ, આપણા વનવગડાની અંદર પડેલી નાની નાની વાતોને વિશ્વના ખૂણે મૂકવાનું જેમને ભગીરથ કાર્ય કર્યું છે, એવા મહાન કલાકારોનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. દોસ્તો, આ લાગે છે નાનું પણ ખૂબ જ કઠિન કાર્ય છે. સમગ્ર જીવન એ આ લોક સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું કાર્ય એ કંઈ નાનું અમથું નથી, અને આવું ભગીરથ કાર્ય એમને કર્યું છે. અને આજે સૌ આપણે એમનો લાવો લેવા માટે જઈ રહ્યા છીએ એટલે આપણું પણ સૌભાગ્ય છે. અને સૌભાગ્યદાતા માતા બરવંતીના ચરણોમાં આપણે ફરીથી પ્રાર્થના કરીશું. તો આવો આપણે સૌ માન્ય શ્રી ભીખુદાન ગઢવી સાહેબને માણીશું. આપણી વચ્ચે વેડા બ્રહ્મભટ્ટ પરિવાર છે, તેઓ પણ અહીંયા શ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સ્વાગત કરશે. ખૂબ ઝડપથી આવજો. વેડા બ્રહ્મભટ્ટ પરિવાર ખૂબ ઝડપથી સ્ટેજ ઉપર પહોંચશે. આભાર સાહેબ.
પંખા બધા બનશે ને પાછળ ટોટલી. मा चिंता विघ्न विनाशिनी मा तू कमलासनी ऐसकत विषहति हंसवाहिनी माता दुर्गा तू हमने दे हूँ सुम दु
सुख हरणी मा कूड देवी करणी करने सहाय जा हर जुग मा तू जोगणी माड़ी परगट पीछड़िया जाहर जगमा ए जगदम्बा तू जोगणी माड़ी परगट बलवंती मात मा परगट बलवंती मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गरवी गुजरातनी आ धरती उमता गामने आंगणे माँ भगवती बलवंती माताजीना मंदिरना नवनिर्माण महोत्सव प्रसंगे आप सब सुग्न श्रोताओ वडीलो मुरुबीओ मळ्या छे। श्री एन जी पटेल साहेब वीवी पटेल साहेब तथा जगदीशभाई विनोदभाई पटेल तथा चंद्रकांतभाई पटेल जयेशभाई पटेल के एल पटेल तथा बी एल पटेल कुमारी शारदाबेन बी पटेल करसनदास शंकरदास पटेल बिपिन भाई पटेल नरेंद्र भाई जीवनलाल भाई पटेल प्रहलाद भाई शंकरदास मद्रास नटू भाई गंगारामदास भाई किरीट भाई पुरुषोत्तम दास तथा भूपेंद्र भाई विष्णु भाई वीरा भाई पटेल अरविंद भाई जोईताराम भाई मुकेश भाई केशवलाल तुकाराम तुलजाराम सतीश भाई मफतलाल पटेल नवीन भाई तथा अरुण भाई तथा राकेश भाई तथा फाल्गुन भाई आ सर्व वडीलो मुरुबियो मित्रों माताओ बहनों आ कार्यक्रम उत्सव मानवा माटे आव्या छो। आजे आज आनंद आज उसरंग आज नैनो मां ने सखी अमारा शेर में आज कंचन वरिहा में आज आनंदनो विषय आनंद में आनंद ई छे के अपना घर आश्रमनु भूमिपूजन परम पूज्य पद्मभूषण स्वामी सच्चिदानंद जी महाराज दंतालीना वरद थी तालीना नादथी जरा वधावो साहेबी महापुरुष दंताली आश्रमनु रूप कहेवाय एने सांभळवा एक जीवननो लावो कहेवाय। सच्चिदानंद स्वामीनु एक बहु सुंदरमां सुंदर वाक्य छे ए हूँ भूली जाऊँ पहला तमने कही दऊँ के बारगाम जाओ अने तमे थाकी जाओ तो घेरे आवो एटले एनो थाक उतरी जाय। प्रसंगोचित लग्न प्रसंगमां गमे त्यां तमे बारगाम जाओ अने थाकी जाओ एटले घरे आवो एटले थाक उतरी जाय पण घेरे थाके एनो दुनियामां क्यांय थाक न उतरे साहेब। घेरे थाक्यो एटले માણસને પુરુષ ઈ થાક ક્યાંય ઉતરે નહીં બહુ સાચી વાત છે। એટલે તમારા ગૃહસ્થાશ્રમને સ્વામીજી એમ કહે છે એવો શણગારો ભાઈ બાપ માં બેન પિતા પુત્ર કુટુંબ સંભાવના એવી રાખો કે તમને કોઈ દી એમાં થાક ન લાગે। આ લોક સાહિત્યનો કાર્યક્રમ છે। ઝવેરચંદ મેઘાણીને કોઈ પૂછેલું સાહેબ શું છે બધા સાંભળજો આ પ્રોગ્રામ સાંભળવાનો છે આમાં કઈ જોવાનું છે નહીં અહીં તો સારી વાતો સારા પ્રસંગો તમારા સામે અમે રજૂ કરવાના બધા પ્રયત્ન કરશું રાજી કરવાના પણ તમને બધા પ્રયત્ન કરશું। ઝવેરચંદ મેઘાણીને કોઈ પૂછ્યું લોક સાહિત્ય એટલે શું તો મેઘાણીભાઈ ત્રણ રીતે જવાબ આપ્યા છે। પહેલો જવાબ એ હતો એનો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય। અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય તો એથી આગળ વાત કરી તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોકસાહિત્ય તો કે એનાથી આગળ વાત કરી ત્રણ ત્રીજી વાત જે મેઘાણીભાઈ કરી અદ્ભુત કરી છે કે ગામડાની સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય સાહેબ લોકોમાંથી આવેલું સાહિત્ય। હા આપને જ્યાં ક્યાંય એવું લાગે મજા આવે તો દાદ દેજો તમને એમ લાગે ત્યારે એમ નહીં આમ બહુ દબાણ કરવામાં નહીં આવે પણ
माँ भगवती बलवंती माना उत्सव ने जो मेघाणी ना शब्दों में मारे वर्णन करवो होय अहींथी अगरबत्ती लई लियो जो अहीं बाजू में जो हो तो क्यांक एनी अगरबत्ती क्यांक साइड में आम साइड में क्यांक ले आओ ने अहीं थोड़ो अवाज ऊपर असर करशे हाँ जो त्यां होय तो माताजी पांखे लागी अने जो अगरबत्ती होय तो अने हाँ बस बीजू कहीं नहीं हाँ मेघाणी भाई ना शब्दों में आ उत्सव नु वर्णन करवू होय मोर बनी थन गाठ करे मन मोर बनी थन गाठ करे मोर बनी थन गाठ करे मन मोर बनी थन गाठ करे मोर बनी थन गाठ मारू मन मोर बनी थन गाठ अरे मन मोर बनी थन गाठ मारू मन मोर बनी थन गाठ करे बनी थन गाठ करे मन मोर बनी थन गाठ करे मोर बनी थन गाठ करे मन मोर बनी थन गाठ करे દુવાછન અમે શરૂઆતમાં કરીએ આમાં તમને કાંઈ ખબર ન પડ ધડબડાટી બોલે નીકળી એમ જ્યાં હા સમજાય એવી વાતો હોય તો લોકસાહિત્યની વાતો છે આ તો ધડબડાટી છે માણસને શાંત કરવા માટે ઘડીક બેહાડવા માટે આ બધા પ્રયોગો છે એમ હા
હું એક શરૂઆતમાં વાત કરું, હમણાં વિષ્ણુભાઈ ને વીવી પટેલ સાહેબને હું વાત કરતો હતો, આ લોક સાહિત્ય છે એ લોકોમાંથી આવેલું સાહિત્ય છે. પિતા પુત્રનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, દરેક પ્રેમને ઝવેરચંદ મેઘાણી, દુલા કાગે એ બધા વણી વણીને જગતના ચોકમાં મૂકીને એમ કીધું, હાથમાળની હવેલીમાં રહેનારા ચમરબંધીઓ આ ખોરડામાં નજર કરો કેટલી ખાનદાની છે એની તમને ખબર પડે. સાહેબ, ખાનદાનીની વાત છે, સમર્પણની વાત છે, છોડવાની વાત છે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે અને પછી આપણે એમ કહીએ કે મારા દાદા વાહે ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, એ રોટલો કોઈ દી દાદાને ફૂગે નહીં. કારણ કે નાખ્યો તો નથી, એને જીવના જોખમે ઢળડી ગયું બિચારું. હે, એને ઉદારતા કહેવાય. મોટામાં એક દાંતનો 80 વર્ષના બાપા એમ કે દીકરા શેરડી ખાતા જેવડા થયા એટલે આપણે નથી ખાતા, અમને ખબર તમે નથી ખાતા, એ દાંત એકેય નથી ને કે આખે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા તમે તો, એમ એને ઉદારતા ન કહેવાય, એને છોડ્યું ન કહેવાય. સાહેબ, પણ મા ભગવતી બલવંતી મા એનો આ ઉત્સવ, એની એક સ્તુતિ કરી લો, પછી હું લોક સાહિત્યની વાતો તમારા આગળ કરું. હું તમને આનંદ કરવા માટે આવ્યો છું, આપણે લહેર કરવી છે, માના સાનિધ્યમાં આપણે આનંદ કરવો છે. દક્ષેશ ભાઈ બારોટ જ્યારે વીવી પટેલ સાહેબે મારી પાસે મોકલ્યા ત્યારે આ 20 રંગની તારીખ લેવા માટે, તારે એ સાહિત્યના એટલા ઉપાસક છે, બારોટ છે પાછા, એના પિતાશ્રી પણ અહીં આવ્યા છે. કહેવાનો મારો અર્થ છે કે લોક સાહિત્ય જીવનમાંથી નીકળે છે, આપણા જીવનમાંથી, એટલે મા ભગવતીની એક સ્તુતિ બે કડી ગાઈને પછી આપણે આગળ વાતો કરીએ. કે ગાવા ગાવા મારે બલવંતી માનાગી, સંગીતકારોનો પરિચય કરાવી આપું એક જ મિનિટમાં. મહેશભાઈ વાઘેલા વાયોલિન ઉપર સંગત કરે છે. સાહેબ, જરા તાલીઓના નાદથી વધાવો. હિતેશભાઈ પરમાર તબલા ઉપર છે, જરા એને પણ તાલીઓથી વધાવો. ગૌતમભાઈ ઠાકોર ઢોલક ઉપર સંગત કરી રહ્યા છે, એને પણ તાલીઓથી વધાવો. ભરતભાઈ પુરુબિયા મંજીરા અને માણીગર છે, અને ભાવેશભાઈ ભાવેશભાઈ ઉમરાળિયા એ પણ મજીરાના વાદક છે. આ બધા અમે આનાથી રૂડા લાગીએ છીએ સાહેબ, આ કલાકારોથી રૂડા લાગીએ છીએ. મોર જેમ પીછાથી રૂડો લાગે એમ અમે સંગીતકારોથી રૂડા લાગીએ. હે મા બળવંતી મા, મારે તારા પરજાના, હમણાં જ આપણે એની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ કે મા ભગવતી કેવા 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 પરચા કર્યા અને કેવી કેવી રીતે આ ગામ આ ગામ એટલું બધું સુખી થયું છે, મા જગદંબાની દયા છે. આમાં હું વીવી પટેલ સાહેબને મળ્યો ત્યારે કહેતો હતો કે આ ગામનો ખૂણે ખૂણો દાંત કાઢે છે, એટલી રધી આ ગામમાં. હું તમને રૂડવું મનાવો નથી કહેતો, કાંઈ હા સવાલ નથી એમાં, પણ મને જે સાહિત્યકાર તરીકે દેખાવું છે એ તમારી પાસે હું દર્શાવું છું. આ ગામને માતાજીની કૃપાથી ખૂણે ખૂણો દાંત કાઢતો હોય એમ લાગે, હસતો હોય એમ લાગે છે. ગાવા ગાવા મારે બલવંતી માનાગી, ગાવા ગાવા મારે માતાજીના
જગદંબા મારે તારા ગુણ ગાવા છે, તારા ગીત ગાવા, તારા રૂપનું વર્ણન કરું છું, તારા ચરણોનું વર્ણન કરું, પણ શબ્દોના સીમાડા માડીને આ પૂરા થઈ ગયા સાહેબ, શબ્દોના સીમાડા પૂરા થઈ. એક માતાજીનો ઉપાસક ભગત હતો સાહેબ, એક વાત સાંભળી લીજો, જગદંબાનો અતિશય ઉપાસક, એને એમ થયું કે મારી માનું રૂપનું વર્ણન, મારી માની આંખોનું વર્ણન હું આ કવિતામાં કરું, કવિ હતો પાછો, એટલે હે મા તારી આંખો આવી છે, તારા નેણ આવા છે, મા તારું નાક આવું છે, મા તારો દેખાવ આવો છે, એ આખી કવિતામાં લખે અને હાંજ સુધી વર્ણન કરીને હાંજે પાછો કવિતા એ મૂકી દે કે ના ના હજી આમાં કંઈ ઘટે છે, પછી બીજે દી ઉગે, એટલે હવે વરી માતાજીનું રૂપનું વર્ણન કરે, મા તારા હાથ આવા, તારા ચરણ કમળ આવા છે, મા તારું નાક આવું છે, તારા નેણ આવા છે, એ આખી કવિતા લખીને દિયા છું પાછો મૂકી દે, હજી કંઈક ઘટે છે. સાહેબ તમે નહીં માનો, કેટલા દિવસ સુધી આમ નામ કર્યું, પછી એને શું કર્યું, કલમ ખલ્યો અને ABCD લખી અને માના ચરણમાં મૂકી દીધું, કીધું કે મા તારે જેમ ગોઠવો એમ ગોઠવી લેજો, મારા શબ્દોના સીમાડા પૂરા થઈ ગયા છે સાહેબ, હું તારું વર્ણન કરી શકું એમ નથી, કારણ કે મારી તારા પરચાનો નહીં પાર બલવંતી મા તારા પરચાનો પરચાનો નહીં પાર ભગવતી તારા પરચાનો નહીં પાર મારી જીવડીએ એ બિરાજી વસો મારા હૈડામાં મોરી માં જીવડીએ એ વસીને વસો મારા હૈડામાં લટકે છે બ્રહ્માંડ એ માડી લટકે ચાંદલીઓ ને ભાન માડી જો ને લટકે છે બ્રહ્માંડ એ માડી લટકે ચાંદલીઓ ને ભાન સાગર રાણો એ વગાડે શરણાગતિ સ્વીકાર લેવી જોઈએ. મા ભગવતી જગદંબાના શરણમાં, ભગવાનના શરણમાં આપણે શરણાગતિ સ્વીકારી લઈએ તો જ તરી શકે. ત્રાહી માં શરણાગત છું. સંતો પધાર્યા છે અહીંયા, અમારી માતાઓ બહેનો દીકરીઓ જે ચાર દિવાલોની વચ્ચે જેને જીવવું છે એને તો આ ઘરને આંગણે પ્રોગ્રામ હોય ત્યારે
સાંભળવા મળે, કારણ કે આમ અમને રેડિયોમાં કેસેટમાં ટીવીમાં સાંભળતા હોય, પણ એ તળાવનું બંધ પાણી છે. ટીવીમાં સાંભળો, રેડિયોમાં ટેપમાં સાંભળો ને, એ તળાવનું બંધ પાણી છે. રૂબરૂ પ્રોગ્રામ સાંભળો, નદીનું વેતું પાણી છે, ખડ 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 વહી જતું હોય એવું પાણી છે. એટલે મારી માતાઓ બહેનો બેઠી છે, એ આનંદ આવે એવા પ્રસંગો હું તમારા સામે રજૂ કરીશ. પણ આપણે, હું અને તમે જીવન, ઘણા માણસને તમે જીવન તમે જુઓ ને તો બટેટા વડા જે હોય, માથે ઠરી જાય ને માલિકો હરકતા હોય. બટેટાવાળા દગો બહુ દે, તમે જોજો. અમારી ત્યાં એક ભાઈ જમવા બેઠા ને બટેટું ઠરી ગયેલું સમજીને મોઢા મૂક્યું, તારવે છોટ્યું સીધું, અને ચોટલી ખીલો ખીતો થઈ ગયો, અને આંખમાંથી આહુણાની દારૂ મંડી જવા ને ભય ઓગાડતી હોય, આમો મોમો મોમો મોઢું કર્યું મંડો મીંડો કરવા. તો બાજુવાળાએ કીધું, કેમ રોવા મીંડ્યા? તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા. કે કેમ યાદ આવ્યા? તો કે ને બટેટાવાળા બહુ વાલા હતા બિચારા, અઠવાડિયે 10 દીએ 5 દીએ બટેટાવાળા ખાય, એટલે આજે મારી થાળીમાં આવ્યા, એટલે સેજે મને યાદ આવ્યા, એટલે મારી આંખમાં આહુણ આવ્યા. એટલે ઓલો ઓલો માના બાજુવાળો કે વાત સાચી છે. આપણી કોઈ કુટુંબની વ્યક્તિ હોય એને જે વસ્તુ વાલી હોય અને એ ગુજરી ગયા પછી આપણી થાળીમાં એ વસ્તુ પીરસાય, એટલે સેજે આપણને યાદ આવે. એમ કરીને એણે મોઢા મૂક્યું તો આના કરતાં 3 ગણી દિશા થઈ એની, સોટલી ખીતો થઈ ગઈ, આંખમાંથી આહુડાની ધારું મંડી જવા. ને ઓલાએ કીધું, તમે કેમ રોવા મીડ્યા? તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા. તો કે મારા બાપુજીને જોયા હતા? તો જોયા નહોતા. મળ્યા હતા? તો જોયા ન હોય તો મળ્યા ક્યાંથી હોય? કે તો તમે રોઈ પડો એવા મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા? તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા ઊભા વાહડા મારી વાહ મૂકતા ગયા, એ તો અમારે સહન કરનાર યા ને. નકર જરીક કીધું હોત કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી નો થાત ને. ઘણા માણસના જીવન આવા હોય સાહેબ, હા, સમર્પણ કરવું પડે, છોડવું પડે, દેવું પડે. એટલે તો દુલા કાગે લખ્યું છે કે એ જી તારા આંગણિયા પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે. તારા આંગણિયા એ પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે રે, એને આવકારો મીઠો આપજે રે. તારા આંગણિયા પૂછી, તું ઘર બાંધીને બેઠો હો, તારે આંગણીએ કદાચ કોઈ આશા કરીને આવે તો એને કાંઈ દેવાની વાત કરવી કાગે કરી જ નથી, પણ એને આવકારો મીઠો આપજે સાહેબ. મીઠા વેણ છે ને એ માણસને જીવાડી દે સાહેબ. હા, ઘણા માણસની જીભ એવી હોય કે માણસના દુઃખને ભૂલવી દો. હા, નકર એક જણે એટલું કીધું હતું કે તમારી પાસે તમારી પાસે બાકસ છે? તો એ લોકો, બાકસ તો મારી પાસે નથી. તો શું કરવી? તો કે મારે બીડી હરગાવી. તો કે ભાઈ, ચોરે બેઠા ને એની જીભે જઈને હરગાવી લે. કે એની જીભે કાંઈ બીડી હળગે? તો કે એની જીભે ગામના ગામ હળગાવ્યા છે. હા, આમાં હાટકું છે નહીં, એકે ધારે તો હાટકા ભંગવી નાખે. હા, એવી મીઠા વેણ, એવા વેણને કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ. મીઠા વેણ બોલવાના, મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો પ્રાણ આવ્યો, આવા મીઠડા માણસો છે, એ મીઠી ભાષા. તો આવકારો મીઠો આપજે. હે, એક જણાએ એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દો ને. ના ના, એ તમે અંદરો અંદર લેતા નહીં કહ્યું. હા, આ તો રેડીમેડની દુકાન છે, જેને ડગલો ફિટ થાય પહેરી લઈએ. અરે, તમે તો મારે, આ તો હાસ્યરસ છે એક જાતનો, સમજી ગયા છો. હા, એક જણાને એટલું કીધું કે 100 રૂપિયા ઉછી ના દો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી, તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભવા દેતું નથી. એટલે આગળ આવ્યો, આગળ એક ભાઈને કીધું 100 રૂપિયા ઉછી ના દો ને. ઓલો કે લઈ જાઓ તમે, તમારે કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા લઈ જાઓ. તો કે એમ કરો, 50 રૂપિયા લઈ જાઓ ને, 50 પછી લઈ જાઓ, પાછળથી તો હાલે. તો હાલે, કેમ ન હાલે, ભલા માણસ લઈ જાઓ, 50 રૂપિયા લઈ જાઓ, દાતા રહો તો એ માણસ. એટલે 50 રૂપિયા દીધા ને,
મહિનો થી દેવાનો આવ્યો, બે મહિનાનો આવ્યો, છ મહિનાનો આવ્યો, ને પછી ગરધણીએ જઈને કીધું કે છ મહિના પહેલાં તમે એક 50 રૂપિયા લઈ ગયા તો દઈ જાઓ, તો એમ તો નથી મારા તમારી પાસે 50 રૂપિયા પડ્યા. આમાં ઘણી મોડી ટ્યુબલાઇટ થાય, પણ થાય ખરી એમ. હે કે મારા તમારી પાસે 50 રૂપિયા નથી પડ્યા, તો છે ના, તો હું 50 રૂપિયા લેવા આવ્યો હતો ને, તો આ 100 રૂપિયામાંથી 50 લઈ ગયો હતો ને 50 રાખી ગયો તો વળી ગયા હામાં હામાં. આના વચ્ચે મેઘાણીનો કેવો છે, મારી માતાઓની બહેનોને બેઠી છે ને એટલા ખાતર આવકારો મીઠો આવજે આપજે. હે આપણે ત્યાં તો પેલા સૂત્રો લખાતા સાહેબ દિવાલમાં, દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા તારા ઘરની ઉઘાડી રાખજે બારી. ફરી વાર સાંભળજો, મારી માતાઓ બહેનો દીકરીઓ, દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા તારા ઘરની ઉઘાડી રાખજે બારી. સાહેબ એને બદલે આજે બોર્ડ લાગી ગયા, રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. કે આપણને એમ થાય કે આમ હાવત દીપડો હોય છે, કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય, તમે રજા લઈ લ્યો તો હમાનમાં થઈ જઈએ. આ હા હા, એક એક બંગલે તો લખ્યું હતું કૂતરાથી સાવધાન, અને બોર્ડની પાસે પોતે ઉભેલો. એટલે આપણે એમ કે આ ઉભો હોય છે કે બીજો માલિકો આંટા મારતો હોય છે એમ. હે આ દંભી બેહદ દંભાસ કરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. સાહેબ દંભ આવી ગયો. આમાં સરળ ભાષામાં દુલા કાગે આશરા ધર્મ બતાવ્યો છે કે તમારા આંગણા પૂછી અને કોઈ દુખી આવે, કોઈ કોઈ દુઃખથી પીડાતો માણસ આવે તો એને કાંઈ દેવાય તો દેજો, ન કાંઈ દેવાની જરૂર નથી, એને એક મીઠો આવકારો આપજો. અને બીજું શું કરજો કે કેમ તમે આવ્યા છો એ મનાવ કે મારી દીકરીના લગ્ન કરવા છે. દીકરી તો દીકરી છે ને સાહેબ, દીકરી છે બાપનો લાડનો ખજાનો છે, દીકરી છે બાપનો કાળજાનો ખટકો છે, દીકરી આપણે આંગણે જન્મે મોટી થાય ને પાછી એને વિદાય કરવી પડે. દીકરીના સમર્પણ જેવું કોઈ સમર્પણ નથી, પણ દીકરીને દીકરી બાપને વાલી બહુ, અને એના લગ્નને પરિસ્થિતિ એની નબળી. એટલે મિત્રની જઈને એટલું કીધું, સાંભળજો, બહુ જીવનમાં ઉતારવા જેવી વાત છે. આ હા હા, એટલે પેલા મિત્ર કીધું કે આ ભાઈ કામે આવ્યો, તો કે મારી દીકરીના લગ્ન કરવા છે. આટલું જ બોલ્યો એ માણસો, મારી દીકરીના લગ્ન કરવા છે. તા તો ઉઠીને ઘરમાં ગયો ઘરધણી, એની પત્નીને કીધું કે જે પૈસા પડ્યા છે એ પૈસાની વ્યવસ્થા છે, એમાંથી મને આપો. થેલીમાં પૈસા મૂક્યા જેટલા મુકાય, પ્રસંગ ઉકલી જાય એવા, અને થેલી ભરી અને કીધું કે લ્યો ભાઈ આ લઈ જાઓ, અને તારી દીકરીને જે વસ્તુ જોઈએ લઈ જઈએ, હજી ઘટે તો મને અડધી રાતે ઉઠાડજે. અને એ સાહેબ પૈસા લઈને ગયો ને, પછી જેણે પૈસા આપ્યા હતા ને એ માણસ રોવા માંડ્યો સાહેબ, એની આંખમાંથી દડ દડ આંસુ મીંડ્યા પડવા, રોવા માંડ્યો. એની પત્ની પૂછે છે કેમ રોવા માંડ્યા, તમારે પૈસા નહોતા દેવા, હવે તમને પસ્તાવો થાય છે કે મેં પૈસા આપી દીધા, ખોટું કર્યું? તો કે ના ના, એવું નથી. કે તો રોવાનું કારણ શું? તો રોવાનું કારણ સાંભળજો મિત્રો, મારી માતાઓ બહેનો, કારણ એ છે કે હું એનો મિત્ર હોવા છતાં એને સમજી ગયો નહીં, એને અહીં માગવા આવવું પડ્યું ઠેઠ મારે ઘેરે આવીને. જ
જે મારે એને ઘીર્યા જઈને કેવું જોઈએ કે તારી દીકરીને લગ્ન છે, મુંજાઈશમાં હું બેઠો છું, એને બદલે એને અહીંયા સુધી આવું. મિત્ર એડા કેજીએ સોતે પીર ફકીર, ઉન તન મેં કાંટા લગે તો ઉસ તન મેં હો પીર. મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર, એમ કેમ તમે આવ્યા છો એમ નવું કેજે. અને એને તું ધીરે ધીરે બોલવા દેજે. દુઃખનો માર્યો આવ્યો છે ને તો ઝટકરો ઝટકરો એમ નહીં. એની એની તમે તમે હું ફાવશો ત્યારે કહેશે સાહેબ. અને પછીની કડી બહુ સરસ છે. કે માનવીની પાસે કોઈ એ માનવીનું આવે રે, માનવીની પાસે કોઈ ક્યા વાત, માનવીનું આવે રે. માણસની પાસે માણસ જાતો નથી મિત્રો, જ્યાં લખું ત્યાં લખી લ્યો. માનવીની પાસે કોઈ માનવીનો આવે, માનવીની પાસે કોઈ એ માનવીનો આવે રે, એ જ તારા દિવસો એ પૂછીને દુખિયા આવે, એને આવકારો મીઠો આપજે રે. તારા દિવસો પૂછીને દુખિયા આવે, એને આવકારો મીઠો આપજે રે. એને આવકારો મીઠો આપજે રે. માનવીની પાસે કોઈ માનવીનો આવે રે, એ જ તારા દિવસો એ પૂછીને દુખિયા આવે, એને આવકારો મીઠો આપજે રે જી. એને આવકારો મીઠો આપજે. ટૂંકમાં છેલ્લી કડી અને એક પ્રસંગ કહું સાહેબ, આપને મજા આવશે એવો. શું કે છે કે કાગ પેલા પાણી પાજે, તારે ત્યાં કોઈ આવે અતિથિ આવે ને તો કાગ પેલા પાણી પાજે. દુલા કાગની આ રચના છે સાહેબ. કાગ પેલા પાણી પાજે અને એની હારે બેહી જમજે રે. કાગ પેલા પાણી પાજે અને હારે બેહી જમજે રે, અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે. આવકારો મીઠો આપજે રે જી. કાગ એને પેલા પાણી પાજે, પછી બે રે હારે બેહી અને જમજે. અમુક અમારા સૌરાષ્ટ્રના શબ્દો કદાચ તમને ન સમજાય ને તો એ ઊંચામાં ઊંચા હશે એમ સમજી લેવું તમારે, એટલે આપણે સમજાતું નથી. કારણ કે સૌરાષ્ટ્રની બહાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા, એમ અમુક શબ્દો ન સમજાય. કાગ પહેલાં પાણી પાજે, પછી ભેળો બેહી જમજે, અને પછી જાપા સુધી ગામના પાદર સુધી મૂકવા જાય છે. શું કામ મૂકવાનું કીધું છે સાહેબ એને? હે,
એને એટલા માટે મૂકવાનું કીધું છે કે દુઃખનો માર્યો તો નથી આવ્યો ને, કાંઈ મદદ માગવા તો નથી આવ્યો ને, અમારા કુટુંબની વચ્ચે બોલી ન હગે એવી શરમાતો હોય છે તો આવેલું ને જાપા સુધી, પાદર સુધી, બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાઉં, ત્યાં મને કેવું હશે ને એ કહી દે જે કેવું હશે. હો તો મૂકવા તો અટાણે જાય છે, ઘણાય બસ સ્ટેન્ડ સુધી નથી મૂકવા જતા, મૂકવા જાય પછી મહેમાન બસમાં બેસી ગયા પછી બારીએ આવે, બારીએ બસની બારીએથી પાછો વાતો કરે, જગ્યા મળી ગઈ આપણી, કે હા બરાબર મળી ગઈ, બરાબર જગ્યા મળી, કોઈ જાતની તકલીફ નથી ને આપણી, કે ના કોઈ જાતની તકલીફ, પગ ને પગ રહી ગયા ને બરાબર, કાંઈ હાંકડ પડતી નથી, તો કે ના ના રોકાઈ ગયા હોત તો મજા આવત. તો આ ઘીરે કીધું હોત તો શું વાંધો હતો, અટાણે મૂકવા આવ્યો ને લીંબડ જો લેવા દેવા વિનનો દેવા વિનનો એમ નહીં, પણ સમર્પણ કરવું પડે, છોડવું પડે, દેવું પડે. સાહેબ આ દેશની નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, નારીને નીંદો નહીં, નારી નરની ખાણ. શેઠ સગાલ સાહેબ નહોતું કીધું દીકરો ખાંડીને ખવડાવી દે, એ તો ચંગાવતી જ કહી શકે સાહેબ. હા દેવાદ વોદર નવગણને બચાવવા ઉગાની ઉપર હથિયાર રખાવ્યા છે, એમાં હૈરાણીનો બહુ મોટો ફાળો છે સાહેબ, શક્તિનો મોટો ફાળો છે. એ ઇતિહાસની વાતો જવા દો, હું તમારા મારા અનુભવની વાત કરું. બે મહેમાનને આપણે ઘેરે લઈ જવા હોય ને જમવા માટે, તો ઘરનું સારું માણસ હોય તો લઈ જઈ શકીએ, બાકી વાતમાં શું માલ છે કે તમે લઈ જાઓ એમ. હે એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા, મહેમાન આવ્યાને ઓહરીમાં બેહાડી અને આમ ઘર ગરદની ઘરમાં ગયો ને એની પત્નીને કીધું કે આ જીગરજાન મારા મહેમાનો છે, બહુ મારા જીગર છે, હું જાઉં ત્યારે મને અઠવાડિયું અઠવાડિયું સાચવે છે, હારાએ રાખે છે, તો હું શીરો બનાવવો છે તો કીટલી દે, હું ગામમાંથી ઘી લઈ આવું. તે મહેમાને બેહાડીને કીટલી લઈને ઘી લેવા ગયો તો એની ઘરની ઘરેથી બાઈ હતી એ મહેમાનની પાસે રોવા માંડી બેઠી બેઠી, ઓલો ઘી લેવા ગયો અને આ બેઠી બેઠી રોવા માંડી. એટલે મહેમાને કીધું બેન શું થયું, કાંઈ સમાચાર આવ્યા માઠા કોઈ, અમારી શું ચિંતા બેન, મને તો અમારા ભાઈ અહીં જમવા લેવા અને આગળ જમીને અમે વયા જતો, કે એમ નહીં મારો ધણી, મારો ધણી તો ઉદાર છે, દાતાર છે, તમને ખબર આવશે, પીવર આવશે, પણ એક એક વાહામાં હાંબેલું મારશે, હાંબેલા ખાંડવાના હોય ને હાંબેલા મારશે, એને ટેવ છે મહેમાનને. એટલે ઓલા એકબીજાએ હામું જોઈ લીધું કે આપણે ખાધું પીધું નથી, નાના હાંબેલા ખાવા, એને કહેતા હાલો ને ઘી લઈને આવે પેલા વૈયા જાય, તો એ તો બિચારા વૈયા ગયા. તો ઓલો ગામમાંથી ઘીની કીટલી લઈને આવ્યો, એની પત્નીએ કીધું મહેમાન ક્યાંય ગયા, તો કે મહેમાન ભાગી ગયા. પણ મહેમાન ભાગી કેવી રીતે જાય, તો કે વૈયા ગયા પછી ક્યાં વાત રહી, પણ કેવી રીતે ગયા એ તો કે, હે તો કે તમે હાંબેલું મને ક્યાં ક્યારે લઈ આવી દીધું ખબર, તમે એક મહિનો કોકરાટ મેં તમારી વાહ કર્યો કે મને હાંબેલું લઈ આવી દો, હાંબેલું લઈ આવી દો, હાંબેલું લઈ આવી દો, ત્યારે તમે લઈ આવી દીધું ને, તો કા એ મહેમાન કે અમે જમીન જાઉં એટલે હાંબેલું લેતા જાઉં, એ કે એમ તમને પૂછાવીને એને હું દઉં એને કંઈ હાંબેલું, હે એમ હું નહીં દઉં એ કે. અરે કે લાવ લાવ લાવ, એક 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 મારા લાખ રૂપિયાના મહેમાનને 10 રૂપિયાના હાંબેલા હારું થઈને તગડી મૂક્યા, એ હાંબેલું લઈને મહેમાન થી પાદર પૂગ્યા તો વાહ જોડો લેતા જાવ લેતા જાવ, તો વાડું ઠેકતા જાય બિચારા, કુવા ઠેકતા જાય કે આ વાહે આવીને હાંબેલા મારશે, આનું કાંઈ ખાધું નથી તોય, એમ ઘરનું માણસ જો એવું હોય તો એ થઈ શકે સાહેબ. નકર તો અમારા મોણપરી ગામનો પ્રસંગ છે સાહેબ, ભલા કાઠી કરીને કાઠી દરબાર હતા, બનેલી હકીકતો મોણપરી વિસાવદર પાસે મોણપરી આવ્યું છે ત્યાંની, હા વર્ષો પહેલાની સત્ય ઘટના બનેલી. ગામના પાદરમાંથી મહેમાનો નીકળ્યા અને એક મહેમાને કીધું કે આ ગામ પાદરમાં બેઠેલા માણસને કે ગામ ક્યું, હા ગામ ક્યું, તો કે આ મોણપરી, તો કે ભલા આપવાનું મોણપરી કહેવાય ભલા આપવાનું, તો કે હા અમારા ગામમાં ભલા આપારી એ છે એમ, તો કે હા, તો કે બહુ ઉદાર છે ને માણસોને મહેમાનોને બહુ ખવરાવે પીવરાવે એ છે, તો કે હા બહુ ઉદાર દિલનો માણસ છે. અને સાહેબ કસોટી તો કઈ થાય, એક ટાણાનું ઘરમાં અનાજ હોય તઈ જ મહેમાન આવીને ઉભા રહીએ સાહેબ. એ મહેમાનો ગયા કે હાલો આપણે એને રોટલા ખાતા જાય, એ મોણપરી ગામના ભલા કાઠીને ઘીરે જઈ આપાને ઘીરે જઈને કીધું કે રામ રામ આપા, કે રામ રામ આવો આવો બાપા આવો. ઓહરીમાં ડાયરામાં બધાને બેહાડ્યા, બેહાડી અને ઘરમાં જઈને ઓરડામાં જઈને કીધું કાઠિયાની, તો કે હા મહેમાન આવ્યા છે, કંઈક જમવાનું કરો ને, તો કે દરબાર કાંઈ ઘરમાં નથી તમને ખબર છતાંય તમે એમ કહો છો,
કે મહેમાનને જમવાનું કરો. તો પણ એ વાત તારી સાચી, પણ હું કરું? ગામના પાદરમાંથી મારું ઘર, મારું નામ લઈને આવ્યા છે, મારા નામના ઘર પૂછીને આવ્યા છે, અને હવે મારા આંગણેથી મહેમાન ભૂખ્યા જાય ને તો મારી કાઠિયાવાડનો રોટલો લાજશે. કાઠિયાની મારો રોટલો લાજશે કાઠિયાવાડનો. અને તારે કાઠિયાની એટલું કીધું, જાઓ તમે તમારા મહેમાનને રોકો, હું હમણાં જમવાનું બનાવી નાખું. પણ કાંઈ ઘરમાં નહીં તો કે તમને એ ચિંતા કરો, માં જાઓ જમવાનું બને. પણ કે તમે કરશો હું? તો કે હું કાંઈ નહીં કરું, ઘરમાં કાંઈ છે નહીં, કાંઈ ચમત્કાર નહીં થાય. પણ હમણાં એક છાણાના મોઢામાં હાપ ગયો છે ને, એ હાપને હું કરડાવું, મારા દેહનું બલિદાન દઉં, અને મારા મૃત્યુના સમાચાર સાંભળી અને મહેમાન વૈયા જા તો તમારી કાઠિયાવાડનો રોટલો જરાય નહીં લાજે. અને ભલા અપાએ કીધું, જાઓ કાઠિયાણી તમે દેહનું બલિદાન દો, પણ મારી આબરૂ સાચું. અને કહેવાય છે ડાયરાની વચ્ચે ભલા કાઠી બેઠા, અને જ્યાં કારોત્રો હાપ ગયો છાણાના મોઢવામાં, ત્યાં પૂંછડી પકડીને આજ હાપને ફેરવે, પણ સાપ કરડતો નથી સાહેબ. એને કલ્પના તો કરો, સાપ કરડતો નથી, જેમ સિંદૂર વટાતું હોય એમ વિટાય છે. એ કરડ મને, મારા ધણીની આમાં આબરૂ પડી છે, મારો આશરા ધર્મ જાશે, મને તું કરડી લે, ડંખ માર. અને સાહેબ તોય એને ડંખ નથી મારતો, અને વાર લાગીને એટલે ભલા અપાઈ અંદર જઈને કીધું, કાઠિયાની કેટલી વાર છે તમે મારી આબરૂ પાડવાનું નાટક તો નથી ગોઠ્યું ને? તો કે ના ના ના, પણ મને હાપ કરડતો નથી. તો કોઈ દી બને નહીં, કાઠિયાની હાપ ન કરડે એવું કોઈ દી બને જ નહીં. એટલે હળી કાઢીને છાણાના મોઢવામાં જે હાપ હતો એને ડોકમાં વીંટી ભરડો લઈ લાજનો ઘૂંઘટો તાણી આવીને કીધું કે લ્યો ખોટું બોલતી હો તો તેથી સાપ નહોતો, સોનાનું ઝૂમણું થઈ ગયું હતું સાહેબ, સોનાનું ઝૂમણું, સોનાનો દાગીનો થઈ ગયો હતો. અરે કે આ દાગીનો હાંચ્યો હતો કે હાંચ્યો નહોતો, આ હુરદારાને આપણી લાજ રાખી છે. તમે મહેમાને બેહાડો, હું જમવાનું કરી નાખું. મારો કહેવાનો અર્થ એ છે કે ઘરનું જો સારું માણા હોય, તમે તમારે તમારી નીતિ સારી હોય, તમારી સમર્પણની જો ભાવના હોય, તો ઈશ્વર અખિલ બ્રહ્માંડનો માલક અને બલવંતી દેવી જેવી જોગમાયા તમારી મારી લાજ રાખે. એવું અમારે જૂનાગઢની પાસે એક વડાલ કરી નાનકડું પંખીના માળા જેવું ગામ, અને કાદુ મકરાણીનું બારવટું હાલે, અને ચાપખા જેટલું છોકરું વડાલની ગામના ગામમાંથી નીકળે નહીં સાહેબ, કોઈ નીકળે નહીં. હા, અને એમાં દીકરાની વહુ માથે ભાત લઈ, દાગીના પહેરેલી માથે ભાત લઈને તૈયાર થઈ, એટલે આ મેઘાણીએ લખેલા બધા પ્રસંગો છે ઓ સાહેબ. હા, વાંચવા જેવા છે ઝવેરચંદ મેઘાણીને, રાષ્ટ્ર શાયર આપણા. હે, ગાંધીજી પરદેશ જતા હતા અને કવિતા દીદી મેઘાણીભાઈ કે આ બાપુને તમે આપી દીધો, માધવભાઈ દેસાઈને કીધું આ બાપુ જાય છે પરદેશ તો આ કવિતા દેજો. એટલે કવિતા આપી મેં, ગાંધીજી વાંચી, અને એમાં લખ્યું હતું કે છેલો કટોરો જોર ઝેરનો હવે પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળ જેવો બાપુ. અને ગાંધીજી એમ બોલ્યા હતા કે આ કવિ નથી, આ તો રાષ્ટ્રનો શાયર છે. ઝવેરચંદ મેઘાણી તો રાષ્ટ્રનો શાયર છે સાહેબ, એના પ્રસંગો મેળવેલા છે. એ ભાત લઈને માથે આમ તૈયાર થઈ દીકરાની વહુ, એટલે હા હું પૂછ્યું, વહુ ક્યાં જાઓ છો? કે તમારા દીકરા 3 દિવસથી આવ્યા નથી, વાડીએ છે, પાણી વારે છે, તો એને ભાત દેવા માટે જાઉં છું. તો કે તમને ખબર નથી લાગતી? તો કામ કે કાદુ મકરાણી નામનો બારવટીઓ ડુંગરામાં રખડે છે અને તારા તમામ દાગીના લૂંટી છે, લેશે, લૂંટી લેશે તારો બાપ કાદુ મકરાણી દાગીના. આ દાગીના ઉતારીને પછી ભાત દેવા જા. એટલે દીકરાને હવે સાસુને એટલું કીધું કે ભાઈજી તો તમે એમ કહેતા હો કે મારો બાપ દાગીના લૂંટી લેશે કાદુ મકરાણી, તો હવે મારે પહેરીને જ જવું છે. દાગીના આ તો છે ને મારા બાપના ઘરના છે, તમે જે ચડાવ્યા તે તો તમે હું પરણીને આવી ત્યારે ઉતારી લીધા હતા, એ દાગીના લાવો, એ મારે પહેરવા છે. અને એ દાગીના સાહેબ એને પહેર્યા હેથકના, અને ધીરે 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 આમ હાલી જાય છે, કોઈ નીકળતું નથી એની બીકથી, કાદુ મકરાણીની બીકથી સીમાડે હાલી જાય છે. હવે કાદુ મકરાણી જ્યાં છુપાણો હતો ને, એની ગરીબાઈ આંટો લઈ ગઈ હતી, ક્યાંય ભૂખું કાઢતો હતો, કાંઈ મળતું નહોતું. એટલે બે સાગરીતો કીધું ક્યાંકથી ખાવાનું મળે તો લઈ આવો ને, જાઓ જાઓ કોક રસ્તામાં કોક નીકળે તો લઈ લ્યો, જાઓ લઈ આવો. એટલે બે જણા ગયા હતા, ભાઈ ભાત લઈને હાલી જતી હતી, રસ્તામાં આડા ઊભી ગયા. બેન ઊભી રહે કે ભાઈ ઊભી રહે, બેન ઊભી રહી, આ દાગીના પહેર્યા એ કાઢી નાખ. તમે કોણ છો?
તો એક જણો આગળ આવીને કે હું કાદુ મકરાણી છું. તો કે કાદુ મકરાણી હશો તમે, તમારી વાત સાચી છે, એ તમે કહો છો એટલે મારે માનવું જોઈએ, પણ તમે કાદુ મકરાણી નથી, તમે છુપાવો છો કંઈ. હે, તમે કાદુ મકરાણી નથી, હું સત્ય તને કહું છું, તું કાદુ મકરાણી નથી, તું ખોટો છો. અને ખોટો માણા પકડાઈ જાય ને પછી પાછું બહુ પડે સાહેબ, એને મેં કે આ બાઈ ઓળખી ગઈ, એટલે કીધું હું કાદુ મકરાણી નથી. ક્યાં બેઠા કાદુ મકરાણી? કા ડુંગરની ઓલી કોર બેઠા છે એમ. તો કા કાદુ મકરાણીને જઈને કે મરદના દીકરા દાગીના મગાવાય નહીં, અહીંયા આવીને લઈ જા. શું બાઈની હિંમત એ છે કલ્પના કરો તમે, મેઘાણી કે અહીંયા આવીને લઈ જા. એટલે એ માણસે જઈને કીધું કાદુ મકરાણીને કે ભાંગી પડે એટલા દાગીના પહેર્યા છે, પણ તમે આવો તો આપે, બાકી અમને ના પાડે છે આપવાની એમ. તો કા એટલે ધરતીને પૂછી પૂછી પૂછીને ડગલા માંડતો કાદુ મકરાણી નીચું જોઈને આવીને ઉભો રહ્યો. દીકરી બેન મોતી સભી એક રંગ એક મેવો મોલો રંગી મિલે કા જવીરી તો કિંમત કર જાનીએ, કહે કવિ બિરબલ સુનો સા અકબર આદમી કો તોલી એક બોલ મેં પીછાનીએ. બેન દીકરી નીચાને ઢાળી લો, હા હું જોતો નથી. દાગીના દઈ દે બેન, અમને અમે ભૂખું કાઢીએ છીએ, અમારે ખાવું છે કંઈક લઈને. કે દાગીના દઈ દેવા, તમે કાદુ મકરાણી છો ને? તો કા એકો એક દાગીના દઈ દેવા, પણ કાદુ મકરાણી રજા દે ને તો એક વાત કરવી છે. હે, કે રજા દે તો એક વાત કરવી છે. તો કે બોલ દીકરી, જે વાત કરવી હોય કરી દઉં તારે. કે હું આ દાગીના પહેરીને નીકળીને એટલે મારી સાસુએ મને મેળવું માર્યું કે વહુ ક્યાં જાઓ છો? તો કે તમારા દીકરાને ખેતર ભાત દેવા જાઉં, મકરાણી તમામ દાગીના લૂંટી લેશે એમ. તો કે હા, અને હું મારી હાહુને જડબાતોડ જવાબ દઈ નીકળી છું કે બાપ હોય ને દીકરીના દાગીના લૂંટે નહીં કોઈ દિવસ. હે, કે બાપ હોય દીકરીના દાગીના લૂંટે નહીં. હવે લૂંટવી હોય તો તારી ઈચ્છાની વાત છે, જવા દેવી હોય તો તારી ઈચ્છાની વાત છે. અને બારવટીઓ ભાંગીને ભૂખો થઈ ગયો તો અને કાદુ મકરાણી એટલું બોલ્યો તો કે દીકરી બેટા બેન, લૂંટવાની હવે તો વાત ન્યારી, તું મારી દીકરી બની નીકળ્યો તો મારે તને કંઈક દેવું જોઈએ, પણ મારી પાસે કાંઈ નથી બેટા, હું આ ડુંગરામાં ભૂખું કાઢું છું. ઓ, મારો સમય ખરાબ છે, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ, મારો સમય ખરાબ છે બેન, મારી હવે લૂંટવાની વાત હોય પણ મારે તને કંઈક દેવું જોઈએ, પણ મારી પાસે કાંઈ નથી. પણ પછી વિચાર આવ્યો કે મારા મુર્શદની એક વીંટી છે, અંગૂઠી મારા જીવની જેમ બે હાંચવી છે, આ વીંટી હું તને આપું છું, તારી હાહુને કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ મને વીંટી આપી છે. અને તારો બાપ કાદુ મકરાણી, તું મારી દીકરી બની નીકળી, હું તારો બાપ બન્યો છું, તો એક વીંટી જ હોય, પણ તારી હાહુને એટલું કહેજે કે મારા બાપ કાદુ મકરાણીએ એટલું કીધું છે કે મારું બારવટું હાલે ને તાહુદી વડાલના સીમાડામાં પગ નહીં મૂકું, આ પ્રતિજ્ઞા કરું છું તારા સામે. એટલે કવિએ કીધું છે સાહેબ કે ધાન્ય ધરાસો રથ બલિયમણી રતન પાક તાયાવા, જા રતન પાક તાયાવા, ધરતી સોરઠ માં ચંચરો નવ ચણો મારો કરવો ગઢ ગિરનાર, પણ નાયો નાયો નહીં દામો રેવતી એ એનો એને ગયો અવસાર. ધન્ય ધરા સોરઠ બલી અમણી રતન પાક તાયાવા, જા રતન પાક તાયાવા, ધન્ય ધરા સોરઠ બલી અમણી રતન પાક તાયાવા, જા રતન પાક તાયાવા. જંગલમાં વસે ને ઘોડાવનો દાતા, પણ તૃછો તૃછો રાવણ જામને એને હાકી દીધો હાલા.
रावण सरिखो राजियो हो प्रगट मेरु प्रमाण आलाजी तारा आलाजी तारा आलाजी तारा हाथ वखाणो पट्टी तारा पगड़ा वखाणो आलाजी तारा हाथ वखाणो पट्टी तारा पगड़ा वखाणो सरिखो राजियो हो प्रगट मेरु प्रमाण आलाजी तारा आलाजी तारा आलाजी तारा हाथ वखाणो पट्टी तारा पगड़ा वखाणो आलाजी तारा हाथ वखाणो पट्टी तारा पगड़ा जीवन में भी तो जहाँ लखू ना लखी ले जो संस्कार ने संपत्ति नी बे जरूर छे पण फेर एटलो छे संस्कार होय ने वेला मोडी संपत्ति आवे पर संपत्ति होय ने संस्कार आवे एवुं नथी न आया लंका में ठेठ सुधी न आया एक बात बीजी बात संपत्ति कोक ने छेतरी लई शकाय संस्कार कोई ने छेतरी न लई शकाय साहब ई तो जीवू पड़े अने जीवू पड़े अने त्रीजी छेली बात तमाम मेळवेली संपत्ति मुकी वयू जाव पड़े संस्कार तो भाता तरीके कायम आवे छे आ जीव ज्यां जाय छे त्यां आपणो भारत देश छे ने ई संस्कार नो देश छे संस्कृति नो देश छे साहेब हा એટલું નહીં આપણા દેશની સંસ્કૃતિ કેવી છે એક જણે મને કીધું તમારા પ્રોગ્રામમાં સંસ્કૃતિ સંસ્કૃતિ બહુ આવે સંસ્કૃતિ એટલે શું મેં કીધું ભૂખ લાગે એને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય ખાધા પછી પડીકી લેવી પડે તો એને વિકૃતિ કહેવાય અને ખાવા બેઠાનો અતિથિ આવીને ઊભો રહે અને પોતે ભૂખ્યો રહે અને રોટલો ખવડાવી દે એનું નામ સંસ્કૃતિ કહેવાય સાહેબ આપણા દેશની સંસ્કૃતિ કેવી છે સાંભળજો ખાસ સાંભળે વડીલો મુરુબીઓ મિત્રો અને મારી માતાઓ અને બહેનો શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે ભારતની ધરતી કેવી છે સાહેબ આપણી ધરતીના હે માઢુડા મહેમાનો હે સાધુ સંતોની આ ધરતી છે સાહેબ આ રામાયણ અને ગીતાનો આ આ દેશ છે સાહેબ શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ સાંભળજો ફરી વાર જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ આ ભારતનો દેશ છે આ ભારતની સંસ્કૃતિ છે આ બળવંતી મા જોગ માયા ભગવતી જેનો પાટો ઓછો જેના જે જે નિમિત્તે આપણે મળ્યા છીએ એ ભગવતીની અસીમ કૃપા ઉતરે તમારી ઉપર એટલે આપણે કીધું હરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે બસ આટલું જ કરવાનું છે હે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે સાહેબ તમારે અમદાવાદથી મુંબઈ જવું છે અને તમે ટ્રેનમાં ચડો અને તમને જગ્યા ન મળે ને ઊભા રહ્યો તમને ખેડા જગ્યા ન મળે ઊભા રહ્યો આણંદ જગ્યા ન મળે ઊભા રહ્યો તમારે જવું મુંબઈ અને સુરત જાઓ અને જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને રિઝર્વેશનમાં ન આવે આપણે જો અમદાવાદથી ઊભા જઈએ એની મજા બેહવાની છે સાહેબ ભૂખમાં તો ભૂખ લાગી હોય તો ભોજનનો સ્વાદ આવે બાકી ધરાયેલા ભોજનના સ્વાદની જ ખરું મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે લવ લેશ મોતનો ડર મુજીને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે વધુ નથી અવળખો બાકી હવે જીવનમાં પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય ગયું ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે પણ મને એમ છે કે દક્ષેશભાઈ ક્યાં બેઠા છે આપણે કંઈક મને વચ્ચે કીધું હતું કંઈક સમય હા કંઈક એટલે આપણે થોડીક જગ્યા મળી છે તો આપણે જે એ વધાવી લઈએ
હાજી. અરે વાહ, સરસ સરસ. મને કીધું તું એટલે મેં બ્રેક કરી દીધી અને પછી કીધું દોર શરૂ કરશું. આપણે અહીંયા એક મહત્વનું કામ કરવાનું છે. આ ભગીરથ કાર્યમાં જેને દાતાઓએ દાન કર્યું છે એનું સન્માન થવું જોઈએ. આપણે ત્યાં એમ છે ને કે જેને માન મળે, સન્માન મળે, એ પાછી પ્રોત્સાહન મળે અને વળી પાછું ગમે એટલું પાછું જ્યારે જરૂર પડે ત્યારે દાન આપે. એટલે આપણે થોડોક સમય કાઢીએ અને આપણે એ પ્રસંગને સાચવી લઈ અને પછી બીજો દોર આપણે આગળ ચલાવીએ છીએ. હલો હલો, બોલો. બરવંતી માત કી જય. કોઈ કવિ કહ્યું છે કે જતો છોડી શહેર કદીક, બની જાઉં કપટી, લઈ રાખી છે મેં મુજ વતનની ધૂર ચપટી. અને આ વતનની ચપટી ધૂર ખિસ્સામાં હંમેશા રાખનાર અને સતત ઉમતા ગામના વિકાસમાં સક્રિય હોય, એ ધર્મનું ક્ષેત્ર હોય કે વિકાસનું ક્ષેત્ર હોય, ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓ એમનો આપણે સન્માન કરીશું. આપણી વચ્ચે બરવંતી માતાજીના પૂજારી શ્રી મહારાજશ્રીઓ બંને ઉપસ્થિત છે. માન્ય શ્રી એનજી પટેલ સાહેબ, શ્રી વીવી પટેલ સાહેબ, બંનેને વિનંતી કરું કે બંને મહારાજશ્રીઓનો શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશો. સાથે ગોડાભાઈ સાહેબ પણ જોડાશે. બરવંતી માતાની સેવા કરનાર બંને મહારાજ સાહેબોનું એ સન્માન થઈ રહ્યું છે. આપણે તારીઓના ગડગડાટથી આપણે પણ તારીઓથી એમનું સન્માન કરીશું. મહારાજશ્રીઓને વિનંતી કે અમારા સર્વે દાતાશ્રીઓનું આપના કર કર્મળ દ્વારા સન્માન કરશો. શ્રી બરવંતી માતાજી મંદિર નવનિર્માણના મુખ્ય દાતાશ્રી એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ₹45,99,999 જેટલી માતબર રકમનું દાન આપનાર શ્રી નારાયણભાઈ ગંગારામદાસ પટેલ, સ્વર્ગસ્થ શ્રી સીતાબેન નારાયણભાઈ પટેલ, શક્તિ પ્રવેશદ્વાર ₹21,51,999, સ્વર્ગસ્થ શ્રી પ્રકાશચંદ્ર નારાયણભાઈ પટેલ, શ્રી આરતીબેન પ્રકાશચંદ્ર પટેલ, તથા 3 દિવસના માતાજીના અલંકાર અને વાઘાના દાતાશ્રી એવા શ્રી નારાયણભાઈ ગંગારામદાસ પટેલ પરિવાર એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સર્વેને હું વિનંતી કરું કે મહારાજશ્રી પાસે જશે અને એ સન્માન સ્વીકારશે. દાતાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ એમને તારીઓના ગડગડાટથી વધાવીશું. આભાર સાહેબ. શ્રી બરવંતી માતાજીના મહોત્સવના મુખ્ય દાતાશ્રી ₹33,51,000 સ્વર્ગસ્થ શ્રી પ્રહલાદભાઈ દ્વારકાદાસ પટેલ પરિવાર એ પણ સર્વે પરિવારના સદસ્ય શ્રીઓ એ મહારાજશ્રી પાસે આવશે અને સન્માન સ્વીકારશે. શ્રી જગદીશભાઈ વીવી પટેલ, Thank you.
દાતાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે, તાળીઓથી વધાવીશું. આભાર સાહેબ. શ્રી બરવંતી માતાજી મંદિર નવનિર્માણ મહોત્સવના દાતાશ્રીઓ કુલ રૂપિયા 28,15,000 રૂપિયાનું દાન શ્રી કાંતિભાઈ શંકરદાસ પટેલ તથા શ્રી બાબુભાઈ શંકરદાસ પટેલ પરિવાર સર્વે પરિવારજનો એ મહારાજશ્રી પાસે જશે અને સન્માન સ્વીકારશે. આભાર સાહેબ. રૂપિયા 22,51,000 કુમારી શારદાબેન બબલદાસ ભૂધરદાસ પટેલ એમના તરફથી આપણને પ્રાપ્ત થાય છે. શારદાબેનને પણ વિનંતી કરું કે તેઓ પધારશે. મહારાજશ્રીને વિનંતી કે કુમારી શારદાબેનનો સન્માન કરશો. શ્રી કરશનભાઈ શંકરદાસ પટેલ પરિવાર એમના તરફથી આપણને રૂપિયા 20,01,000 પ્રાપ્ત થયા છે. માન્ય શ્રી હરેશભાઈ સાહેબને વિનંતી કે તેઓ મહારાજશ્રી પાસે જશે અને સન્માન સ્વીકારશે. આભાર સાહેબ. રૂપિયા 14,01,000 સ્વર્ગસ્થ શ્રી સંતોકબેન ઈશ્વરલાલ દ્વારકાદાસ પટેલ પરિવાર માન્ય શ્રી વિનોદભાઈ સાહેબ ચંદ્રકાંતભાઈ અને સર્વે પરિવારજનો મહારાજશ્રી પાસે જશે અને સન્માન સ્વીકારશે. આભાર સાહેબ. મંદિર નિર્માણ માટે જીવનલાલ ત્રિભુવનદાસ પટેલ હરપાર પરિવાર શ્રી નરેન્દ્રભાઈ જે પટેલ સમગ્ર પરિવાર તેઓ મહારાજશ્રી સમક્ષ જશે અને સન્માન સ્વીકારશે. સાથે નિર્મળાબેન પણ જોડાશે. કુલ રૂપિયા 11,51,000 ડાયમંડ ડોનર્સ શ્રી જ્યોત્સનાબેન પ્રહલાદભાઈ શંકરદાસ પટેલ મદ્રાસવાળા એમના પરિવારમાંથી અહીંયા ઉપસ્થિત છે. તેઓને પણ વિનંતી કે તેઓ મહારાજશ્રી સમક્ષ જશે અને સન્માન સ્વીકારશે. આભાર સાહેબ. 11,11,111 શ્રી ગંગારામદાસ રેવાભાઈ અમથાભાઈ પટેલ પરિવાર ઉપસ્થિત હોય તો ઝડપથી મહારાજશ્રી સમક્ષ પધારશો. સાથે આજે જ જે માતબર રકમનું દાન જાહેર થયેલ છે
કેશવલાલ તુરજારામ પટેલ પરિવાર એમના તરફથી પ્રતિનિધિ તરીકે શ્રી મુકેશભાઈ કેશવલાલ અહીંયા જો ઉપસ્થિત હોય તો તેઓ મહારાજશ્રી સમક્ષ જશે. એમના તરફથી આજે 12 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું દાન જાહેર થયેલ છે. દાતાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી હસમુખભાઈ કેશવલાલ તુરજારામ પટેલ યુએસએ, શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ પટેલ યુએસએ, ડૉક્ટર શ્રી રાહુલ હસમુખભાઈ પટેલ ફાર્માસિસ્ટ યુએસએ, ડૉક્ટર દેવિકા રાહુલ પટેલ મનોચિકિત્સક યુએસએ, કુમારી વિયાના રાહુલ એસ પટેલ યુએસએ, આ સર્વે દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. રૂપિયા 11 લાખ શ્રી કિરીટભાઈ પુરુષોત્તમદાસ પટેલ તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પુરુષોત્તમદાસ પટેલ મહારાજશ્રી સમક્ષ જશે અને સન્માન સ્વીકારશે. ત્યારબાદ રૂપિયા 11 લાખ મંદિર નવનિર્માણના દાતાશ્રી પટેલ જોઈતીબેન વસ્તારામ વિરમદાસ વિષ્ણુભાઈ વિરમદાસ પટેલ મહારાજશ્રી સમક્ષ જશે અને સન્માન સ્વીકારશે. જોઈતીબેન પણ આવી જશે અહીંયા, તેઓ પણ સન્માન સ્વીકારશે. જોઈતીબેન ત્યારબાદ શ્રી અરવિંદભાઈ જોઈતારામ પટેલ ચંદ્રિકાબેન પણ જોડાશે. એમના તરફથી રૂપિયા 7,30,000 રૂપિયા જેટલી રકમનું દાન મળેલ છે. માન્ય શ્રી અરવિંદભાઈ સાહેબની વિનંતી કે મહારાજશ્રી સમક્ષ આવશે અને સન્માન સ્વીકારશે. રૂપિયા 6,62,000 શ્રીમતી રમીલાબેન સતીશભાઈ હસ્તે સતીશભાઈ મફતલાલ આ પરિવાર પણ મહારાજશ્રી સમક્ષ જશે અને સન્માન સ્વીકારશે. રૂપિયા 6,02,000 શ્રી શારદાબેન ઈશ્વરભાઈ અંબારામદાસ પટેલ હસ્તે શ્રી નવીનભાઈ ઈશ્વરભાઈ પટેલ અને અરુણભાઈ ઈશ્વરભાઈ પટેલ બંને ભાઈઓ મહારાજ પાસે જશે અને સન્માન સ્વીકારશે. રૂપિયા 4,62,000 શ્રી રાકેશભાઈ ભીખાભાઈ પટેલ શ્રી ફાલ્ગુનભાઈ ભીખાભાઈ પટેલ બંને પરિવારજનો એ મહારાજશ્રી પાસે જશે અને સન્માન સ્વીકારશે. રૂપિયા 4,51,000 શ્રીમતી વિમરાબેન જંતીભાઈ જીવણભાઈ શ્રી જંતીભાઈ જીવનદાસ પટેલ પરિવાર પણ મહારાજશ્રી સમક્ષ જશે અને સન્માન સ્વીકારશે. શ્રી જંતીભાઈ જીવણભાઈ પટેલ
શ્રી હરેશભાઈ અંબાલાલ પટેલ રૂપિયા 3,51,000. તેઓ પણ પરિવારમાંથી કોઈ પણ ઉપસ્થિત હોય તો અહીંયા પધારશો. રૂપિયા 3,11,000 પટેલ રેવાબેન સીતારામભાઈ દેવકરણદાસજી હસ્તે સીતારામભાઈ પરિવારમાંથી ઉપસ્થિત હોય તો મહારાષ્ટ્રની સમક્ષ જશે. બરવંતી કોટ તરફથી આપણને રૂપિયા 3,00,000 પ્રાપ્ત થયા છે તો પ્રતિનિધિ તરીકે તેઓ આવશે. માન્ય શ્રી ભોગીભાઈ સાહેબ રૂપિયા 2,51,000. સ્વર્ગસ્થ શ્રી શંભુદાસ વિરમદાસ પટેલ, સ્વર્ગસ્થ શ્રી નટવરભાઈ શંભુદાસ પટેલ પરિવારજનો અહીંયા ઉપસ્થિત હોય તો ઝડપથી આવશો. રૂપિયા 2,51,000. શ્રી ડાયાભાઈ સોમાભાઈ પટેલ પરિવાર અહીંયા ઉપસ્થિત હોય તો તેઓ પણ મહારાષ્ટ્રની સમક્ષ જશો અને સન્માન સ્વીકારશો. રૂપિયા 2,51,000. પટેલ જયંતિભાઈ મફતલાલ અલાતર, તેઓ પણ જો ઉપસ્થિત હોય તો મહારાષ્ટ્રની સમક્ષ જશો. ત્યારબાદ રૂપિયા 2,51,000. પટેલ નીરવભાઈ દશરથભાઈ નરોત્તમદાસ, તેઓ પણ મહારાષ્ટ્રની સમક્ષ જશો અને સન્માન સ્વીકારશો. રૂપિયા 2,00,000. શ્રી બબલદાસ પટેલ રામરામ, એમના પ્રતિનિધિ તરીકે ભગીરથભાઈ ઉપસ્થિત હોય તો તેઓ એ મહારાષ્ટ્રની સમક્ષ જશે. શ્રીમતી જયાબેન પુરુષોત્તમદાસ ઝવેરીના સ્મરણાર્થે હસ્તે ડોક્ટર પ્રાણજીવન ઝવેરી રૂપિયા 2,00,000 એમના તરફથી આપણને દાન પ્રાપ્ત થાય છે. પરિવારના જો કોઈ સભ્ય અહીંયા ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકારશો. પટેલ રણછોડભાઈ રાયચંદભાઈ હસ્તે જીતેન્દ્રભાઈ અને સુભાષભાઈ બિપિનભાઈ આ પરિવારજનોમાંથી જો કોઈ પણ ઉપસ્થિત હોય તો કૃપા કરી એ મહારાષ્ટ્રની સમક્ષ આવી સન્માન સ્વીકારશો. પટેલ ધર્મેન્દ્રભાઈ, પટેલ સંજયભાઈ, ઉપેન્દ્રભાઈ, ધીરજભાઈ, મહેન્દ્રભાઈ, મહેશભાઈ, રાજેશભાઈ, હરેશભાઈ, શ્રી ઉમતા પ્રગતિ મંડળ અમદાવાદ, આ સર્વે સદસ્યશ્રીઓ એ મહારાષ્ટ્રની સમક્ષ જશે અને સન્માન સ્વીકારશે. રૂપિયા 1,21,000 આપણને દાન પ્રાપ્ત થયેલ છે. સંજયભાઈ પટેલ, સંજયભાઈ રૂપિયા 1,11,111. શ્રી ઉમિયા માતાજીની મૂર્તિના દાતાશ્રી સીતાબેન ઈશ્વરભાઈ કાંજીદાસ એમના પરિવારમાંથી ઉપસ્થિત હોય માન્ય શ્રી આત્મારામભાઈને વિનંતી કરું કે તેઓ આવશે અને સાથે બાબુભાઈ અશ્વિનભાઈ સર્વે પરિવારજનો એ સન્માન સ્વીકારશે. રૂપિયા 1,11,111. સ્વર્ગસ્થ દિલીપકુમાર ભોગીલાલ શિવરામભાઈ પટેલ વાપી એમના પરિવારના સભ્ય શ્રી હિતેન્દ્રભાઈ ભોગીલાલ પટેલ ઉપસ્થિત હોય તો તેઓ આવશે અને સન્માન સ્વીકારશે. રૂપિયા 1,11,000. પટેલ ભોગીભાઈ ગિરધરદાસ, શ્રી ભોગીભાઈ ગિરધરદાસ માન્ય શ્રી કેએસ પટેલ સાહેબ
એ એમનું સન્માન સ્વીકારશે. આભાર સાહેબ. એક સુભાષિતમાં કહ્યું છે કે શતેષુ જાયતેષુ ર સહસ્ત્રેષુ ચ પંડિત વક્તા દસ સહસ્ત્રેષુ દાતા ભવતી વા નવા. અને દાતાઓનું જે સ્થાન છે એ તો અમૂલ્ય છે. આખા સમગ્ર પ્રોગ્રામમાં ડીએમ સાહેબ અને જલ્પેશભાઈએ ખૂબ મહેનત કરી છે એટલે આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. ડીએમ સાહેબ આવશે એમને પણ શ્રી એમ કે વાઇસ હાઈસ્કૂલના અને વીડી પટેલ એજ્યુકેશન કેમ્પસના આચાર્ય શ્રી અને ખૂબ ઉત્સાહી અને ખૂબ મહેનતુ છે આચાર્ય. એમનું સ્વાગત અલગ અલગ કરજો બંને ભાઈઓનું. અને જલ્પેશભાઈ શ્રી કેળવણી ઉત્તેજક મંડળના ટ્રસ્ટના ક્લાર્ક એકાઉન્ટન્ટ અને તમામ જવાબદારીઓ મંડળની સંભાળે છે એમનું પણ સ્વાગત કરવામાં આવે છે. બંને મિત્રોએ ખૂબ મહેનત કરી છે. એમના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછે. અમે તો ફક્ત એમ કંઈ કામ કરવાનું છે અને એ લોકો દોડતા હતા એટલે આપણે એમને તાલીઓથી વધાવી લઈએ. ખૂબ મહેનત કરી છે મિત્રોએ, એમનું સ્વાગત કરીએ. દરજી સમાજ તરફથી રૂપિયા આવેલા છે એમને, જેને લખાવાય પ્રતિનિધિ આવે તેમનું સ્વાગત કરી લઈએ અમે. દરજી સમાજ તરફથી 1,11,000 રૂપિયા લખાવે છે. ઓકે, થેન્ક યુ. આવતીકાલના રાત્રિના કાર્યક્રમમાં આ જ રીતે 71,000 થી 50,000 સુધીના દાતાશ્રીઓના સન્માન કરવાના જ છે. તો સૌ દાતાશ્રીઓ ઉપસ્થિત રહે અને બાકીના દાતાશ્રીઓ સમયના કારણે, સમયની પ્રતિકૂળતાના કારણે અહીંયા સન્માન નથી કરી શકતા, પણ આપે જે કંઈ ભેટ દાન લખાવ્યું છે, ઈટ દાન લખાવ્યું છે, સૌજન્ય દાન લખાવ્યું છે, તે આવતીકાલે 6:00 થી 7 વાગ્યાથી તે 8 વાગ્યા સુધી અહીંયા આપણા કોમ્પ્યુટર ભવન આગળ જે અમે ભેટ દાન માટેનું કાઉન્ટર મૂકવાના છે, તો આપનું દાન બાકી હોય તો ત્યાં જમા પણ કરાવજો અને આપનો ભેટ દાન જે છે એ સ્વીકાર કરશો જી. બળવંતી માતાના મંદિરના નવનિર્માણ માટે જ્યારે શરૂઆત કરવામાં આવી અને ગાડાભાઈએ ખૂબ મહેનત કરી છે. એનજી પટેલ સાહેબનું તો આપણે સન્માન કર્યું, પણ ગાડાભાઈનું સન્માન કરવું પડે. એમનું સન્માન કર્યા વગર આપણે વામણા લાગીએ. તો ગાડાભાઈ જ્યાં હોય ત્યાંથી ઉપસ્થિત થાય. ગાડાભાઈએ બળવંતી માતામાં રાત દિવસ જોયા વગર એનું કોટ બનાવવાનો હોય કે ફ્લોરિંગનું કામ હોય કે મંદિરનું રિનોવેટનું કામ હોય કે લાઇટનું કામ હોય, ખૂબ ખંતથી કામ કર્યું છે. હું વિષ્ણુભાઈને વિનંતી કરું કે ગાડાભાઈનું સન્માન કરે આવો ત્યાં. અને હા, એટલે ગાડાભાઈ માટે પણ તાલીઓ પાડજો. અને બીજું કે અપનાગર આશ્રમની પણ સંપૂર્ણ જવાબદારી એ ઉઠાવી રહ્યા છે. હા, થોડી આમ ક્યાંક ક્યાંક આકોટા કરી જાય પણ મજા આવે કામ કરવાની, એટલે એમનું સન્માન કરવું પડે. સાથે સાથે દુર્ગા પ્રસાદ જંતીલાલ પટેલ એમના તરફથી 1,72,000 દાન આવેલું છે. અલગ અલગ હતું એટલે કમ્બાઈન નહીં થયેલું એને. હા, કંઈ વાંધો નહીં, 77. તો દુર્ગાપ્રસાદનું પણ આપણે સન્માન કરી લઈશું. 2,00,000 ક્યાંક કોઈની ભૂલ થઈ ગઈ હોય કદાચ, કામગીરી વધારે હતી તો માફ કરણ કરજો, અને કોઈ રહી ગયું હોય તો નામ ધ્યાન દોરજો. તો આવતીકાલે પણ સન્માન પ્રોગ્રામ છે જ.
બીજા ભજનીના પ્રોગ્રામમાં આપણે ત્યારે પણ પૂરું કરી લઈશું. હવે બાકીની જે વાત છે એ ભીખુદાન સાહેબ આવી ગયા છે તો આપણે ડાયરાની મજા લઈશું. હલો આવે છે ને, ઉતરી જાય તમને ઠાર પડે છે ને, ઉપર બાંધ્યું નથી ને. દાતાશ્રીનું સન્માન કર્યું, ખૂબ ધન્યવાદ છે આ ગામ સમસ્ત બધા વડીલોને, અને જેણે દાન આપ્યા છે ઉદાર હાથે, જે આપણે છોકરાઓને હિત માટે, આપણા પરિવારના હિત માટે દાન આપી એનું ભવિષ્ય ઉજળું કરવા માટે, અને સંતો એના સન્માન કર્યા સંતોના વ્રતે, એ પણ ધન્યવાદને પાત્ર છે. હું એક મેઘાણીની રચનાથી આ કાર્યક્રમની શરૂઆત કરું છું. બને ત્યાં સુધી તમને રાજી કરવાના બધા પ્રયત્ન કરીએ છીએ. સુંદર વ્યવસ્થા છે, એટલી બધી વ્યવસ્થા છે કે અમને બીક લાગે આમાં, કે અમારાથી અવ્યવસ્થા તો નહીં થઈ જાય ને એમ, એટલી સુંદર વ્યવસ્થા છે. ધન્યવાદ છે આપ સૌને, વડીલોને, મુરબીઓને, મિત્રોને. મેઘાણીબાઈની એક રચના છે ઝવેરચંદ મેઘાણીની, કે આજ તો હાલડા ભૈયા ગયા છે, કોઈ બેનું દીકરીઓ આજે છોકરાઓની હિંચકાવતા હાલડા ભૂલાઈ ગયા છે, કારણ કે સમય પરિવર્તન થઈ ગયો છે એટલે જૂનું ભૂલાતું જાય છે. પણ ક્યાંક ક્યાંક લોક ડાયરામાં સાંભળવા મળે જૂની વાતો, તો જૂનું છે એ સોનું છે એમ કહેવાય. આપણે તો છત્રપતિ શિવાજી એને હિંચકાવતા મા જીજાબાઈ જ્યારે હાલડા ગાય છે, આજે હાલડા ગવાતા નથી સાહેબ, આજે હાલડા વયા ગયા છે. આજે અટાણી બહેનો દીકરીઓને તો બરાબર યાદ નહીં હોય, અમારે ત્યાં તો એક બેન હાલડા ગાતા, ઉડુડું રૂજા તારો બાપ બાઘડો આવ્યો. હવે આમાં એનો બાપ બાઘડો હોય, એમાં બીજું હારા વાટે હું હોય, પણ હાલડા છે ને એ અદ્ભુત છે. અને એ મેઘાણીભાઈ લખ્યા છે એમાંનું એક હાલડું, કે આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યાઈ બા, આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાડ રે, જીજાબાઈ ને આવ્યા બાલુડા ને માત હી ચોડે, ધણણણણ ડુંગરા ડોલે, શિવાજી નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત, માતાજીના મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી, શિવાજી નીંદ રૂનાવે, માતાજી જાબાઈ ઝુલાવે, બાલુડા ને માત હી ચોળે, ધણણણણ ડુંગરા ડોલે. Thank you.
પિરોજીજી કાયા તારી લોહી માના છે ઢાકણ તેડી ઢાલનું થાતે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજા ભાઈ ઝુલાવે બેટા ફેરવી લેજો તેદી તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની શિવાજીને નીંદ રૂનાવે માનો હું જ્યારે નાનો હતો ભણતો ત્યારે હું અમે ગાતો હું સારું એટલે મને શિક્ષકો પાસ કરી દેતા હતા એમ આમ કાંઈ બીજું આવડતું નહીં પણ એમ કે ગા સારું ગાય છે તો પછી બોર્ડ જાણે નહીં જાણે આપણે હું કેમ રોકવા જોઈએ હેઠાણે ત્યારે હું તમે આપને જાણ માટે કહું છું મને એક ભાઈ મિત્ર પૂછતા હતા કે કેટલા વર્ષ થયા તમે સ્ટેજ ઉપર છો 20 વર્ષની ઉંમરે હું સ્ટેજ ઉપર આવ્યો સાહેબ 20 વર્ષની ઉંમરે આજે મને 75મું વર્ષ ચાલે છે સાહેબ એટલે હું ભણતો ત્યારે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે પણ હું જે ગતો આ હાલડું ગાતો શિવાજીનું તેથી મને એટલી મજા આવતી હતી અને આજે 2 કડી રજૂ કરું ત્યારે હજી મને મારો 75 વર્ષનો થાક ઉતરી જાય સાહેબ આજ માતા એજી આજ માતા દેતી પાથરી રે કુણા ફૂલડા કેરી છે જ રે કુણા ફૂલડા કેરી છે પણ તે દી તારી વીર પથારી પાથર છે વિષ ભૂજાળી
તેદી તારી વીર પથારી પાથર છે વિષ ભૂજાળી તેજી આપ માવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાડ રે જીજા બાઈ ને આવ્યા બાડ બાલુડા ને માત હી ચોડે ધણણણણ ઢુંગરા ડોલે શિવાજી નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝૂલાવે અને એક બીજી કડી કે આજ માતા એ લેતી ચૂમ્યું બેટા જીલ જો બેવડ ગાલ આજ માતા દે લેતી ચૂમ્યું બેટા હવે તમે જીલ જો બેવડ ગાલ રે હવે જીલ જો બેવડ ગાલ તે દી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે એ જીયા ભૂમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાડ રે જીજા બાઈ ને આવ્યા બાલુડા ને માત હી ચોડે ધણણણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝૂલાવે બાલુડા ને માત હી ચોડે ધણણણણણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી આવા હાલડા જેના ગવાણા હોય સાહેબ મા જગદંબા જ્યારે આમ જોગ માયા જન્મ ત્યારે મા જ્યારે હાલડા ગાતી હોય ત્યારે કેવા લાગતા હોય છે રૂડા એ શિવાજીનું હાલડું કસુમીનો રંગ આ મેઘાણીભાઈના બહુ જાણીતા ગીતો છે બહુ સરસ ગીતો છે સાંભળવા જેવા ગીતો છે પણ મને એક મિત્રએ હમણાં હું બહાર ગયો ત્યારે મને એક ફરમાશ કરી એટલે હું એ રજૂ કરી દઉં કે તમામ રજવાડાને મારી સલામ છે સાહેબ ભાવનગર મહારાજાને સલામ છે જુનાગઢ નવાબને સલામ છે જામનગરના જામ સાહેબને સલામ છે ભુજના કચ્છના રાવને સલામ છે પણ બધા રજવાડા કરતા ભાવનગર રાજ છે ને આખું જુદું જ હતું સાહેબ ભાવનગર એક જ રાજ એવું હતું કે જ્યાં પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને કા રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે લ્યો આ એક જ ભાવનગરમાં હતું આ બનેલી હકીકત છે આ કાંઈ કોઈ કલ્પિત વાતો નથી હા સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મહાપુરુષ જ્યારે ગયા ત્યારે ભાવનગર મહારાજ કીધું પેલું મારું ભાવનગર આપી દઉં તમને દેશ આઝાદ થતો હોય તો સાહેબ 1800 પાદરનો તણીઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજા કૃષ્ણકુમારસિંહજી 1800 પાદરનો ધણી કે મારું પહેલું રાજ હું તમને આપી દઉં અને વલ્લભભાઈ પટેલ એમ કે બાપુ તો ધન છે તમને પણ કે એક વલ્લભભાઈ મને થોડીક થોડો સમય આપો હોય કે અરે કે બાપુ તમારે સમય માગવાનો હોય તમે કયો એ સમય તો કે બીજું નહીં હું આગળ સહી કરું એટલે આ દેશ આઝાદ થઈ જાય અને રજવાડા ખતમ થઈ જાય બરાબર તો કે હા પણ મારે મહારાણીને પૂછવું છે મહારાણીને મારે પૂછવું છે કે આ રાજ તો મારા બાપનું છે હું દઈ શકું હમણાં વલ્લભભાઈ પટેલને કહું કે ભાઈ હું સહી કરી નાખું એટલે દેશ આઝાદ થઈ ગયો અને રજવાડા ખતમ થઈ ગયા વચ્ચે થોડું હલનચલન ઓછું રાખજો ને જે જરૂર હોય તો રાખજો એટલે બે ધ્યાન ન થાય આપણે કારણ કે આપણે કંઈ જોઈ જો હાથ જો કંઈ જો વ્યવસ્થા કામનું વ્યવસ્થા કરે છે વડીલોને પાણી આપે છે મને હું ચશ્મા ઉતાર નાખું ને એટલે ધબો નમા થઈ જાય આવો પૂરું થઈ જાય એટલે મને એમ કે પોતે પછી ખબર પડી કે ઝીણી નજીને જોયું ને મેં તમે કે ભાઈ આ વડીલોને જળ પાય પરમાર્થનું કામ છે આ બધી ઉંમરનું એવું છે એમ જ્યા હા ભાવનગર મહારાજ સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે બીજું તો કાંઈ નહીં પણ આ રાજ મારું છે મારા બાપનું છે હું સહી કરું એટલે દેશ આઝાદ થઈ જાય રજવાડા ખતમ થઈ જાય પણ મારે મહારાણીને પૂછાવવું છે કે તમારો જે દાયજો આવ્યો છે એનો હું માલિક નથી તમારા પિયરમાંથી જે કર્યાવર આવ્યો છે દાયજામાં જે કાંઈ ચીજ વસ્તુ સોનું રૂપું આવ્યું છે હીરા માણેક એ ઝવેરાત
એનો હું માલિક નથી, તો એનું મારે શું કરવું? એટલે મારે મહારાણીને પૂછવું છે, એટલી રજા આપશો? કેવો વિવેક, કલ્પના તો કરો. એને આખું રાજ દેવું અને પાછું વિનંતી અને વિવેક કરવો, સાહેબ વિચાર તો કરો તમે. હે, અને સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મહાપુરુષ, એને એટલું કીધું, બાપુ એમાં રજા માગવાની હોય ભલામણ? તમે તમે તો ભાવનગર રાજ ભાવનગર મહારાજ છો, એમાં કાંઈ મને પૂછવાનું ન હોય બાપુ, તમે તમારે પૂછાવી લ્યો. તમે માણસને મોકલી અને મહારાણીને પૂછાવ્યું કે રાજ જાય છે, સહી કરે એટલી વાર છે, દેશ આઝાદ થઈ જાય છે, રજવાડા ખતમ થઈ જાય છે, તો તમારો કરિયાવર જે આવ્યો છે, દાઈજો આવ્યો છે, સોનું રૂપું ઝવેરી હીરા માણેક, એનું શું કરવું? અને ત્યારે મહારાણી કેવરાયું કે મહારાજ સાહેબને કહી દો કે આખો હાથી જતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય સાહેબ. હે, આખો હાથી જો જતો હોય તો એનો શણગાર ઉતારવાનો ન હોય આ ભાવનગર. હે, આ એક જ આ રાજ એવું હતું કે જ્યાં જેના રાજમાં ચોરી થાય તો પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજે ચોર પકડી દેવાનો અને કાં તો રાજ તરફથી ભરપાઈ કરી દેવાની. સાહેબ વિચાર કરો, આ રાજા સાહેબમાં હતું, પણ મારે તમને જે પ્રસંગ કેવો છે ને, તે 1954-55 મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસમાં ગવર્નર હતા ને, ત્યારે દેશ આઝાદ થઈ ગયો હતો 47માં, સમજી ગયા? અને ટાણું ગામ ભાવનગરની પાસે ટાણા ગામ, એના ખેડૂના કો બળદ ચોરી ગયું સાહેબ. હે, બળદ ચોરી ગયું, બળદ લઈ ગયા અને ખેડૂને એમ કે ભાઈ આપણા ઘરમાં જાય તો આપણે તો બાપુને કહેવાનું, બાપુ કા ચોર ગોતી દે ને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે. હે, હવે એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો છે, સ્વતંત્ર રાજા સાહેબ ખતમ થઈ ગઈ છે, હવે અટાણે ઘણાની ખબર નથી, તો તેદી તો ક્યાંથી હોય બિચારાની સાહેબ, અટાણે ઘણાની ક્યાં ખબર છે? હે, એટલે ટાણાથી હાલતો થયો ને ભાવનગર ગયો કે મારે બાપુને મળવું છે કૃષ્ણકુમાર સિંહજીને, તો કે એ તો મદ્રાસ ગવર્નર તરીકે હતો, મદ્રાસ ટ્રેનમાં પહોંચ્યો સાહેબ, મદ્રાસ ગયો. હા, મદ્રાસ પહોંચ્યો અને મુલાકાત માગી ભાવનગર મહારાજ સાહેબે, અને એ તો ગવર્નર તરીકે હતા, પણ એને પ્રજા પ્રેમી રાજા હતા, પ્રજા બહુ વાલી હતી સાહેબ, એટલે પોતે આવ્યા બહાર અને મેલો ઘેલા લુગડા ખેડૂના, અને એને કીધું તમે અહીં સુધી આવ્યા જાત્રામાં દક્ષિણ ભારતમાં? તો કે ના ના બાપુ, તમારી પણ આવ્યો તો શું, અહીંયા આવવાનું કારણ શું, અહીં સુધી આવવાનું ધક્કો ખાવાનું કારણ? કે બાપુ મારા બળદ કોક લઈ ગયું, અમારે તો કોક ચોરી જાય તો તમને કહેવાનું હોય ને, હવે એ બિચારાને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો છે, એટલે ભાવનગર મહારાજે નક્કી કરી લીધું કે આને ખબર નથી. એટલે પૂછ્યું કે કેમ બળદ લઈ ગયા? કે મારા પત્ની બપોરે આવ્યા ભાત લઈને, ભાત જમીને હું આ ઝાડવાને સાંઈ હૂતો ને ઉઠ્યો તો બળદ નહોતા. એમ? તો કે હા. સૂતો તો લઈ ગયા? તો કે હા. આ અમે જાગતા હતા ને બધું લઈ ગયા, પણ તોય અહીં સુધી આવ્યો છો તો 5,000 રૂપિયા લઈ જા સાહેબ, વિચાર તો કરો તમે. એ ભાવનગર, હે, એની નીતિમત્તાનું ધોરણ કેવું, એનો ધર્મ કેવો, અને એને એના એના રાજનો બારવટીઓ જોગીદાસ ખુમાણે એવો સાહેબ, જોગીદાસ ખુમાણ ઘોડેથી નીકળ્યા ચડી અને વગડાની માલી પાસે જતા હતા. જોગીદાસ ખુમાણે મારી બહેનો માતાઓ દીકરીઓ બેઠી, એટલે ખાસ કહું છું, કોઈ દિવસ સ્ત્રીઓ સામે જોયું નહોતું સાહેબ, એને ઊંચું જોયું નહોતું. હા, મેઘાણી લખેશ 16-12 સાથે મેં વાંચજો, કોઈ દી સ્ત્રી સામે એને ઊંચી આંખ કરીને જોયું નહોતું જોગીદાસ ખુમાણે. એની ક્યાં વાત કરો, અમે મારા અનુભવની વાત કરું, અમે 15 વર્ષ પહેલાં અમારે ભેસાણ તાલુકાના ઉમરાળા ગામે ભોવાયા જોવા ગયા ને, તરગાળા ભોવાયા, તો જોગીદાસ ખુમાણનો ખેલ હતો, અને જે કલાકાર જોગીદાસ ખુમાણ થવાનો હતો ને, એ જોગીદાસ ખુમાણ થઈને પડમાં આવ્યો તો હવારો હવારે એને બહેનો બેઠી હતી ને એને અમે નજર નહોતી કરી સાહેબ, વિચાર કરો. જે જેનો પોશાક પહેરીને આવે, આ એ જો આ અટાના સમ વર્તમાનમાં જો બેન દીકરી સામું જોતો ન હતો, જે તે વખતનો જોગીદાસ ખુમાણની પવિત્રતા તો કેવી હશે સાહેબ. હે, એ ઘોડે ચડી અને બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા ઘોડોલી નીકળી અને 18-19 વર્ષની દીકરી ઊભી હતી, ઢોરા ચારતી હતી, ગાયું ભેંસું, હે, પણ એને નીચું જોઈ ગયો, સામું જ જોયું, નીચું જોઈ અને હળવેગ લઈને બાજુમાં જઈને નીચું જોતો 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 બોલ્યો કે બેટા એકલી અહીંયા છો? દીકરી એટલું બોલી, હા એકલી છું ભાઈ, એકલી છું. આજુબાજુમાં તારા બાપા કાકા મામા ભાઈ મોટા ભાઈ કોઈ નથી? તો કે ના ના, મારા માવતર તો મરી ગયા ભાઈ,
હું નાની હતી ત્યારે, આ તો મારા મામાનું ગામ છે ને, એના ઢોરા ચારું છું, ગાયું બેહું ચારું છું અને હું મોટી થાઉં છું. અને જોગીદાસ ખુમાન બારવટીયા એટલું કીધું તું સાહેબ કે બેટા મેં તને એમ નથી પૂછ્યું, પણ એકલી ઉંમર તારી નાની છે, વગડામાં એકલી ઢોરા ચાર છો, તારી ઇજ્જતની તારી આબરૂની તને બીક નથી લાગતી? તો કે બીક શેની લાગે? એ દીકરીને ખબર નથી આ કોણ છે એ, હે કે બીક શેની લાગે? જોગીદાસ ખુમારના બારવટા હાલતા સુધી કોની તાકાત છે કે મારે આમી ઊંચી આંખ કરી હગે? સાહેબ તારે જિંદગીમાં, જિંદગીમાં હો સાહેબ, પહેલી વાર જોગીદાસ ખુમાર રોઈ પીડ્યા છે સાહેબ, આંખમાંથી દડ 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 આંસુ પીડ્યા છે. અને હુરજ નારાયણ સામે હાથ જોડીને એટલું બોલ્યા હતા કે હે હુરજ નારાયણ, મારું બારવટું હાલે કે ન હાલે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોર ચારે છે ને, એવી મારી આબરૂ રાખજે હુરજ નારાયણ, એવી મારી આબરૂ રાખજે, મારી ઇજ્જત રાખજે. આ આ સમર્પણ સાહેબ. અને એ ડુંગરની માલી પાસે એ આમાં શું છે, જોગીદાસ ખુમારના વખાણ કરવા, મેઘાણીભાઈને તમે વાંચો તઈ, કે ભાવનગર મહારાજના વખાણ કરવા, કોના વખાણ કરવા? આની દુશ્મનાવટ એવી સાહેબ, પવિત્ર દુશ્મનાવટ. હા, જોગીદાસ ખુમાર ડુંગર ઉપર બેઠા હતા ને, અવરતિયા રગડા નામના માણસે આવીને એટલું કીધું કે જોગીદાસ ખુમાર ભાવનગર મહારાજ સમજે એમ નથી. જો વાંધો હું હતો એ તમને આપને કહી દઉં, જોગીદાસ ખુમારને ભાવનગરના મહારાજને વાંધો એટલો હતો, સાવર કુંડલા છે ને એ, સાવર ને કુંડલા, આ કાંઠે સાવર છે, સામે કાંઠે કુંડલા છે, એમાં કુંડલા મારે જોઈએ, સાવર નહીં. અને મહારાજ સાહેબ કે તને કુંડલા ન દઉં, સાવર દઉં, આટલો જ વાંધો હતો એમાં બારવટે ચડ્યા હતા સાહેબ. હે, અને કેવી હામહામી બેયની ખાનદાની, કે જોગીદાસ ખુમાન ડુંગરમાં બેઠા છે એમાં માણસે, રગડા નામને માણસે આવીને કીધું કે જોગીદાસભાઈ, આકડે મધ ને માખ્યું વિનાનું છે ઓ, હે કે આકડે આકડે મધ ને માખ્યું વિનાનું છે, કે શું છે? કે નાની બાબેન ભાવનગર મહારાણી, બે દીકરા નાનભા, નાનભા અને બે બે કુંવરના ખોરામાં બેઠા છે અને દડવા જાત્રા કરવા જાય, એ બે કુંવરનું પૂરું કરી નાખે એટલે તારું વેર વળી દે. અને જોગીદાસ ખુમાર ડુંગરામાં રખડતો હતો એ વખતે એમ કે એકલું બોલ્યો હતો કે રગડા, વેર તો મારે ભાવનગર મહારાજની હારે છે, નાની બા બેન તો મારી બેન કહેવાય, અને નાનભા ને દાદભા એ કુંવર છે ને તો મારા ભાણે જ કહેવાય, એને મારું તો હું રહું રહું નરકમાં જાઉં રગડા, મારાથી એને મરાય નહીં. કે તો તું ન મારી તો કાંઈ નહીં, અમે પૂરું કામ કરશું. અરે કે તને વેલડા પાસે જવા ન દઉં. અને રગડાને મારીને તગડી મૂક્યો, બગડાટી બોલી અને થાર 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 નાની બાબેન વેલડામાં ધ્રુજવા મીંડા. જોગીદાસ ખુમાણ આવ્યા, જોગીદાસ ખુમાણ આવ્યા, હવે મારું શું થાય છે, શું થાય છે? તા માણસે આવીને એટલું કીધું, મહારાણી સાહેબ, જોગીદાસભાઈ કેવરાવે છે કે દડવા જવું છે કે ભાવનગર પાછું જવું છે, જોગીદાસ ખુમાણ તમને આવીને મૂકી જાય છે. અને માફામાં બેઠા બેઠા એ નાની બાબેને એટલું કીધું, જોગીદાસભાઈને કહ્યો કે હવે મારે દડવા નથી જવું, મને ભાવનગર મૂકી જાઓ, હે કે મને ભાવનગર મૂકી જાઓ. અને સાહેબ ફરતા ઘોડેસવારોને ગોઠવી દીધા આગળ, ને ઘોડે જોગીદાસ ખુમાણ એ આમ આગળ જાય કે ચકલું ફરકે નહીં વેલડાની પાસે, જોજો તમે હો ક્યાંય ચકલું ન ફરકે. અને ધીરે સત્યની કસોટી સમજી લેજો, હોનું છે ને એને ઘસાવવું પડે, ખોટા દાગીનાની કાંઈ બીક હોય નહીં હો, એની ગમે એટલી કસોટી ચડે તો એની પરીક્ષામાંથી એને પાસ થવાનું, હોનાને પાસ થવું પડે. એ જોગીદાસ ખુમારનું બારવટું હોનું હતું સાહેબ, એની કસોટી આવી જોજો. શું કસોટી આવી? કસોટી એ આવી કે કુંવર કજ્યો મીડા કરવા, કે મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે. બોલો કલ્પના કરો હવે માની પરિસ્થિતિ કેવી થાય, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે. અરે કે બેટા ઘોડા ઉપરથી પડી જવાય, નો બેહાય તો કે નહીં, એક ધારી રાડ હાંધી અને અંતે વેલડું ઊભું રાખીને માણસને માફામાંથી માં નાની બાબેને કીધું ભાવનગર મહારાણી કે જોગીદાસભાઈને કયો ને ઘોડું ઊભું રાખે, કુંવરને એના ખોડામાં બેહવું છે. અને માણસે જઈને કીધું જોગીદાસભાઈ ઘોડું ઊભું રાખો, કેમ કે કુંવરે કજિયો કર્યો છે ને તમારા ખોળા ઉપર બેહવું છે. આ આ મહારાણીની હિંમત કેવી છે વિચાર તો કરો, કે હામે દુશ્મનને દીકરો એના ખોળામાં હોપી દેવો એમ. એટલે જોગીદાસ ખુમારની ખાનદાની જોજો, એટલે કીધું બેનબાને કયો કે એક નહીં બે કુંવરને મોકલે,
એક ને નહીં, દાદભા નાનભા ને બે ને મોકલે ભલે મારા ખોરામાં. એ ભાવનગરના બગીચાના, ભાવનગર મહારાજના બગીચાના ફૂલડાની મારે સુગંધ લેવી છે, બે ને લઈ આવો. બે દીકરાને હોપી દીધા અને ખોરામાં બેહાડી અને વર્તેજના વન આવ્યા ને ત્યારે જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા હતા સાહેબ કે બેટા ભાવનગર મહારાજનો હુકમ છે, મારે અહીંથી વર્તેજ વટાય નહીં કોઈ દિવસ, એટલે મારે ડુંગરામાં વયું જવું પડશે. તમે હવે જાઓ અને મહારાણી મહારાણીજીને, નાનીબા બેનને મારા નારાયણ કહેજો, મારા જેમાતાજી કહેજો. અને બે દીકરાને માણસને હોપી અને મહારાણી પાસે આવ્યા અને ત્યારે નાનીબા બેન ભાવનગર મહારાણી ઈ હરખાણા આંખમાં આહું આવી ગયા કે ધન છે ખુમાણ, તારી ખાનદાનીને ધન છે, મારા બાપ તારી ખાનદાની જોગીદાસ, તારી તારી જનેતાના ધાવણને ધન છે, ખાનદાનીને ધન છે. અને મહારાણી કીધું કે કયો જોગીદાસભાઈને કયો પાછા વળે જાય નહીં કે ઘોડલી કે વહી ગઈ ડુંગરમાં તો કે જાઓ ગોતિયા હોય પાછા લેવા. ભાવનગર મહારાણે સમજાવીને મારે આ સમાધાન કરી નાખવું છે, મારા દીકરા એના ખોલામાંથી જીવતા જાગતા મારે રમતા રમતા આવે એને અમે બાર એને એની સજા ન કરવાની હોય. એને સાવર જોઈએ તો સાવર રાખે, ને કુંડલા જોતું તો કુંડલા રાખે. આજ ભાવનગર મહારાજને સમજાવીને હું બારવટું પાર પાડીશ. અને માણસો છૂટ્યા સાહેબ, જોગીદાસ કુમાર ડુંગરમાં હાલ્યા જાય છે. જોગીદાસભાઈ જોગીદાસભાઈ ઉભારિયો ઉભારિયો ઉભારિયા કે હાલો બેનબા બોલાવે છે કે વરી શું થયું કુંવરને, કાંઈ થયું તકલીફ નથી પડી ને? તો કે ના ના કુંવરને તકલીફ નથી પડી, પણ તમે ભાવનગર હાલો, મહારાણી ભાવનગર મહારાજ સમજાવીને તમારું બારવટું પાર પાડવું છે. તમારે સાવર જોતું હોય તો સાવર અને કુંડલા જોતું હોય તો કુંડલા, જે જોઈ. તો કે મહારાણી બેનને કહી દો, નાનીબા બેનને, કે ડુંગરમાં ભાઈ રખડતો હોય, ગરીબ હોય, ડુંગરામાં પાંદડા ખાઈને જીવતો હોય, એનાથી કાપડું દેવાય નહીં તો કાંઈ નહીં, પણ બેનના કાપડા હામાં લેવાય નહીં કોઈ દિવસ. એ તો હું ભાવનગર મહારાજને આને સમજી લઈશ. અને સાહેબ, અને એ જોગીદાસ ખુમાણ એકવાર જ્યારે ઘોડે ચડી અને આમ ડુંગરેથી આમ ઉતરતા હતા અને એક છીપેર આવી, એ છીપેરે બેઠા અને માણસે આવીને વાત કરી થોડોક સમય વીત્યા પછી કે જોગીદાસભાઈ ભાવનગર મહારાજા દાદભા, ભાવનગર મહારાજાના કુંવર દાદભાનું અવસાન થયું છે, કુંવર ગુજરી ગયા. ઓહો, કુંવર ગુજરી ગયા તો ગા. અને ચોકીઓ મુકાઈ ગયેલી એને પકડવા માટે હો. અને જોગીદાસ ખુમાણે એના ભાઈ ભાણને એટલું કીધું, ભાણ મારે ખરખર જ આવવું પડશે હો, હું જઈ આવું, પણ ભાઈ પકડી લે હે તને હો, કે નહીં મને પકડે, સુરત ડારણ મારી લાજ રાખશે. એ ગામડે ગામડેથી ખેડૂતો અને ગામડાની પ્રજા, જે પ્રજા કહેવાય ભાવનગર મહારાજની, એ ટોળે ટોળા ખરખરે આવે. એમાં એક ટોળામાં જઈને ગોઠવાઈ જાય, ફાલિયું માથે ઓઢી બીજા ટોળામાં હતાઈ જાય, ત્રીજા ટોળામાં થતા થતા ભાવનગર ગઢમાં પહોંચી ગયો ભાવ જોગીદાસ કુમાર સાહેબ. અને ગઢમાં પહોંચી ગયા પછી, ગઢમાં પહોંચી ગયા પછી ભાવનગર મહારાજ બધાને છાના રાખવા જ ઊભા થઈ ગયા. એટલે માણસોને એમ થયું કે આ કોણ કિંમતી માણસ આવ્યું, કે પોતે બાપુ પોતે ઊભા થઈ ગયા છે, હે પોતે ઊભા થઈ ગયા છે. એટલે ઊભા થઈ અને કરશો પાણીનો લઈને બીજા પહેલા માણસ બેઠો હતો એને કીધું, બાપા છાના રહ્યો, જે થવાનું તું થયું, કુંવરની આયુષ્ય જેટલી છે. બીજાને ત્રીજાને ચોથાને જોગીદાસ ખુમાણ ફાળ્યું ઓઢીને બેઠો હતો તે ભાવનગર મહારાજ એટલું બોલ્યા, જોગીદાસ ખુમાણ ધીરજ રાખો કુંવર. અને આમ ફાળ્યું ઊંચું કરી અને જોગીદાસ ખુમાણે એટલું કીધું તું, બાપુ ઓળખી ગયા મને? આ દુશ્મનના વાત કહેવાય સાહેબ, વિચાર તો કરો તમે આના ઇતિહાસ રી, હે કે તમે ઓળખી ગયા કે ઓળખી જાઓ ને, 500 પડકારામાં તારા પડકારાને ફારખી હકતો હોઉં તો તારા રુદનને ન ઓળખી શકું, તારા વિલાપને ન ઓળખી શકું, પણ દર્શ્યમાં જોગીદાસ ખુમાણ તમારો વાળ વાંકો નહીં થાય કોઈ દિવસ. તમે તમારે બેફિકર જાજો કે બાપુ વાળ વાંકાની બીકો તો હું ખરખરે જ કુંવરને આવત નહીં હો, એ મને બીક જ નથી. અને નીકળ્યો બજારમાંથી હળેરાટ બેનું દીકરીઓ એને દર્શન કરવા નીકળી, જોગી જેવો જોગીદાસ ખુમાર નીકળ્યો. અને એ પાછા ડુંગરમાં જે બીજા માઠા સમાચાર આવ્યા કે જોગીદાસ ખુમારના પિતાશ્રી આદા ખુમાર ગુજરી ગયા છે, એવા સમાચાર મળ્યા ડુંગરમાં. અને પછી બીજા સમાચારે મળ્યા વાહોવાય કે ભાવનગર મહારાજ ખરખરે આવે છે. આ દુશ્મનાવટ તમે કલ્પના તો કરો, હે કે ભાવનગર મહારાજ
હાદાખુમાર ને ખરખરે આવે છે આંબરડી ગામ, સાવરકુંડલામાં આંબરડી ગામ એનું, એ આજે આ જોગીદાસ કુમારનું આંબરડી કહેવાય, એ ખરખરે આવે છે. અને ખરખરે આવે છે એટલું નહીં, પણ એને કહેવરાયું છે કે જોગીદાસ ખુમાણ ડુંગરમાં જ્યાં રખડતા હોય ત્યાંથી બે ભાઈઓને બોલાવી લ્યો અને મારે સમાધાન કરી નાખવું છે કે એને સાવર જોઈએ કે કુંડલા જોઈએ, બેમાંથી એકે મને ખપે ને એને જે જોઈએ લઈ લઈએ અને હું આવું છું. એટલે ડુંગરમાં જઈને માણસે કીધું જોગીદાસભાઈ તો હા ભાવનગર મહારાજાનો સંદેશો આવ્યો છે કે ઉત્તર ક્રિયાને દિવસે ભાવનગર મહારાજ પોતે આવે છે અને તમારું સમાધાન કરી નાખવું છે. કાંઈ વાંધો નહીં, તેથી અમે ઉત્તર ક્રિયાને દિવસે આવશું એમ. બીજું શું અમે આવી જશું, સમયસર આવી જાઉં. અને ઉત્તર ક્રિયાનો દિવસ આવ્યો અને ડુંગરમાંથી ઘોડેથી બે જણા ઉતર્યા, ઘોડા ઉપર બેઠેલા, અને ચોરે આવીને ડાયરો બેઠો ત્યાં પૂછ્યું કે આવ્યા ભાવનગર મહારાજ સાહેબ આવ્યા કે નહીં? ત્યારે એક જણાએ ઊભા થઈને એટલું કીધું, આવ્યા છે, ક્યાં છે, ડાયરામાં કેમ દેખાતા નથી? તો કે હાદા ખુમાણનું શ્રાવણ કરવા શ્રાદ્ધ કરવા ગયા છે નાવલી નદીમાં. કલ્પના તો કરો સાહેબ, જે બારવટિયાનો બાપ મરે એનો 18 પાદરનો ધણી શ્રાદ્ધ કરવા બેહે. એટલે તરત ઘોડા ઉપરથી કીધું કે ભાણ ખુમાણ, તારો મારો બાપ મર્યો છે, પણ આ 18 પાદરનો ધણી એ આમ જ્યાં બેઠો છે અહીંયા શ્રાદ્ધ કરવા માટે. એટલે બે જણા નદી કાંઠે કીધું કે ભાઈ, ભાવનગર મહારાજને કીધું કે બાપુ હવે હદ થઈ ગઈ, તમે શ્રાદ્ધ કરો એ ન સારું લાગે. તો કે નહીં, જેના દીકરા ડુંગરમાં રખડતા હોય એનું શ્રાદ્ધ હું ન કરું તો કોણ બીજો કરે સાહેબ? આ ખાનદાનીની વાત છે. એટલે કીધું છે કે આજ માતા લેતી ચૂમ્યું બેટા ઈ જીલ જો બે વડ ગાલ રે, તમે જીલ જો બે વડ ગાલ, તેડી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. એ જી આભ માવું ગયો, બાલુડા ને માત હી જોડે ધણ નણ ડુંગરા. શેમાં વિષ ભૂજાળી શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાજી ઝુલાવે, પાલુડા ને માત હી ચોળે ધણ નણ નણ ડુંગરા. Thank you.
નો મારે મારો અર્થ એ છે, સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી, એ યુક્તિ અજમા કે હિંગો અગર મોહ ચાર જાય તો હર ચાહ કે દિલ મેં તેરી ખબર હોતી હોગી, એ હારા તણા ફૂટલી ન હોય એ દરેકના હૃદયની માલિપા ખોતરાઈ જાય. એટલે અમારા કવિને કહેવું પડ્યું છે કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, એ હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે હરિની હાટડીએ મારે તો રોજનું હટાણું, ઉમિયામાને મંદિરે બળવંતી માના મંદિરે, જેને હટાણા એટલે એને જેને સંબંધ છે દર્શન કરવાનો, અહીંયા પ્રાર્થના કરવાનો, ઈ હરિની હાટડી, હરિની આટડી કહેવા મંદિર છે, મા ભગવતીનું મંદિર છે, દેવળ છે, શિવનું છે, રામનું છે, કૃષ્ણનું મંદિર છે, એ હરિની આટડીએ મારે રોજનું હટાણું. શું કામે રોજનું હટાણું? એટલે મારે વ્યવહાર છે એ દુકાનની હારે. હા, એટલા માટે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી રે, મારા પ્રભુએ પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યા અને એકેનું બિલનું આપ્યું. કલ્પના કરો તમે, હવે સૂર્ય ચંદ્ર વરસાદ પવનના બિલ આવ્યા હોત તો આપણે તો આપઘાત કરવી પડત. હે, આ થોડા ઘણા બિલમાં જો ઘીરે ઘીરે શેડા ફેરવી નાખતા હોય આપણે ઇલેક્ટ્રિક સિટી નહીં, તો ઓલા બિલ તો શું કરે આપણી ઉપર? સૂર્ય ચંદ્રના બિલ આવે તો શું કહે છે? પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી રે, પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી રે, માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે એનું કોઈ
ભી મારા નારાયણે નાનું ઈ હરિની હટણીએ તો મારે રોજનું હટાણું મારો વ્યવહાર તો મારા પ્રભુના મંદિરે મારી જોગમાયાના મંદિરે મારા દ્વારકાધીશને મંદિરે મારી ઉમિયામાના મંદિરે બળવંતી માના મંદિરે મારે મારું હટાણું છે મારો વ્યવહાર છે ભક્ત હૃદય એમ કહે છે પછી શું કહે છે કે ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી મોતી છે ને સાચા મોતીનો ચારો હંસ કરે હંસ માનવ સરોવરમાં સાચા મોતી ચણે એમાં કવિ નીકળ્યા તો કવિએ હંસને સલાહ આપી કે કસ ખૂટે કલયુગમાં તમારા હળવા થશે હવાલ મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ એ માનસરોના હંસલાવો તમે તમે ખોરાક તમારો બદલી નાખો હવે તમને મોતી નહીં મળે સાચા મોતી નહીં મળે કારણ કે કલયુગ બેહી ગયો છે અને કલીની વાતને કથું ક્યાં લગી કલયુગનું વર્ણન કવિએ કર્યું છે કલીની વાતને કથું ક્યાં લગી સરના એકાને જીતે સાદી બગી ઘરના ઘાતકી થઈ આ ગગો ગગી બિચારી બેનડીયું હાર્યું થઈ હગી પિતરના ચિતરને ક્યાં જઈને ભાખવા દલના દખને ક્યાં જઈને નાખવા નથી મંદિર હવે રામ ક્યાં રાખવા ઉતાળા અમારે કહો ક્યાં જઈને નાખવા છે આવો કલયુગ બેહી ગયો છે આ ધરતીની ઉપર પલોઠી વારીને તો તમારો ચારો બદલાવી નાખો તમને મોતી નહીં મળે એટલે હંસલાએ કવિને શું કીધું કે કસ ખૂટે કલયુગમાં કવિએ આવ ન મરા હે કવિરાજ કલયુગનો બાપ આવશે ને તોય અમે નહીં મરીએ કે કા કે કસ ખૂટે કલયુગમાં કવિએ આવ ન મરા પણ જા મખ મોતી નીપજે તાગર પેટ ભરા જેના મોઢામાંથી મોતી જેવા વેણ નીકળે ને એવા માઢુડાની ઘીરે વૈયા જાઉં એ બોલશે ને અમે સાંભળીને જીવી જશું સાહેબ એવા વેણને કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે સાહેબ મીઠી વાણી બોલજો મીઠી વાણી બોલજો કોકને શાંતિ વળે એવી વાણી બોલજો એટલે કહે છે કે એવા માઢુડા છે ને મીઠું મીઠું બોલતા છે ને એને ક્યારે વયા જાઉં એ બોલશે ને એને સાંભળીને હવે અમે જીવી જાઉં અને પછીની કવિ કડી બહુ સરસ લખે છે કે ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી સાહેબ ગમે ન્યાથી ગોતી હંસને મોતી આપે જેને જોઈએ એવું મળી જાય આ તમે જો આપણે હારા માણસની ગેરેજ જમવા જઈએ અને આપણે હિસાબ માંડીએ તો 150 રૂપિયાની થાળી થાય બરાબર હવે એનાથી સુખી માણસને ગીરે જાય ને વધારે બે ચાર વાનગી હોય ને એનો હિસાબ તમે માંડો તો 300 રૂપિયાની થાળી થાય હાલો ને અને મહેસાણામાં કે વિસનગરમાં કે અમદાવાદમાં કોઈ સારામાં સારી હોટલમાં જમવા જાઓ તો બહુ તો 400-500 રૂપિયાની થાળી થાય બરાબર ને પણ ગાંધી ગીરમાં અમારે હાવજ એક બહેને મારી નાખી 1.5 લાખની થાળી થઈ લ્યો થઈ કે નહીં 1.5 લાખની બહેની કિંમત છે એક બહેને મારી નાખે એ 1.5 લાખની થાળી થઈ એટલે કવિનું કહેવાનો અર્થ શું છે ખબર 1.5 લાખની થાળી દેવા જે ઉપરવાળો બંધાણો હોય છે એ મને તમને બટકું રોટલો નહીં દે ભલા માણસ વિશ્વાસ તો રાખો વિશ્વાસ જોઈએ વિશ્વાસ એટલે શું ખબર મેં તમને કીધું એમ દૂધની તપેલી હોય ને એને દહીં કરવું હોય ને તો ચીબું ઢાંકી દો અને આખું ઘર હોઈ જા હવારમાં ઉઠીને ચીબું ઉંચકાવો ઢેફું થઈ ગયું હોય સાહેબ પણ હવારો હવારે આંગુરિયું ભરાવો કરો કે જામ્યું છે કે નથી જામ્યું જામ્યું છે કે નથી જામ્યું તો મરો તો એમ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે અને છેલ્લી કડી બહુ સરસ છે કે ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગડી વામી ધણી મેં તો ધાર્યો નામી હરિની હાટડીએ મારે રોજનું હટાણું હરિની હાટડીએ મારે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી કીડીઓને કડીઓને હાથીડાને હારો એ હરિની હાટડીએ મારે રોજનું હટાણું અને ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગડી વામી ગુરુ એવા ધારવા સાહેબ કે પછી કાંઈ કોઈની જરૂર જ ન પડે સાહેબ ગુરુ સમરથ હોવા જોઈએ સાહેબ ભીની હશે દીશે ને કોરી હશે તો નહીં હોય એમાં બહાર હું જાઉં આ હું તો
ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી ગુરુ બીજી વાર કીધું કે આ દીવો તો રામ કરને સાધુ સંતો છે ને, દીવો ઓલવી નાખે એમ ન કહીએ, દીવો રામ કરને તો હવે બીજું ગોદડું માથે ઓઢી જાવ ને માથે ધાબળો નાખી દો, તમને ક્યાં માલિકો દીવા દેખાય છે, હું તો હો બધું. પછી ત્રીજી વાર ગુરુ કીધું ઊભો થઈને દરવાજો તો દઈ દે પર્ણ કુટી નો, તો બે મેં કર્યા એક તમે ન કરો. આ એને કર્યું એવો ગુરુ નહીં. હે ધણી મેં તો ધાર્યો નામી વ્યાધી, ધણી મેં તો ધાર્યો નામી વ્યાધી દીધી સકદી. હરિની હાથડી મારે રોજ નું અટાણું, હરિની હાથડી એ મારે રોજ નું અટાણું. હરિની હાથડીએ મારે રોજનું હટાણું, હરિની હાથડીએ મારે રોજનું હટાણું. મન મેં મિથિયા ધન મેં જોર બદન મેં જો બન મેં એ સુખ હેન સપન મેં જીવન જન મેં ચપલા ધન મેં છન છન મેં તજવેર વતન મેં દેશ ધરન મેં રાહકુન મેં તલ ચાના એ ચિત ચેત શિયાના ફિર નહીં આના જુગ મેં આખી મરી જાના ભાઈ જુગ મેં આખી મરી જાના ભાઈ જુગ મેં આખી મરી જાના. ધણી મેં તો ધાર્યો છે નામી વ્યાધિ દીધી સગડી વામી, પિંગલને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું, એ હરિની તો હાટડીએ મારે રોજનું હટાણું. હે સબરી 7 વર્ષની હતી સાહેબ, 7 વર્ષની સબરી હતી, અને એને ખબર પડી કે એના લગ્ન થાય છે એટલે પૂર્વાશ્રમના પૂર્વજન્મના એના સંસ્કાર ભક્તિના હતા ને એ આડા આવ્યા, અને ખબર પડી કે મારા લગ્ન કરવા તૈયાર થાય છે એટલે સબરી ભીલની દીકરી આખું પોતાનું કુટુંબ મૂકી અને નીકળી ગઈ, અને પંપા સરોવરને કાંઠે એને ઝૂંપડી બાંધી અને જીવન વિતાવતી હતી. એમાં માતંગ ઋષિનો આશ્રમ સામે, ક્યાં વાત, માતંગ ઋષિનો આશ્રમ અને એની છેલ્લી સ્થિતિ, શિષ્ય સમુદાય આવી ગયેલા બધાએ, હે અને એને શિષ્ય સમુદાય આવી ગયેલા બધાએ, અને છેલ્લી ઘડિયું ગણાય એમાં સબરીને ખબર પડી, એટલે સબરી ત્યાં ગઈ માતંગ ઋષિને આશ્રમે, અને આમ ગુરુએ જોયું માતંગ ઋષિએ તો સબરી બિચારીને કોઈ આવવા દેતું નહોતું, ભીલની છોકરીને ઓનિકોર વહી જા ઓનિકોર વહી જા ઓનિકોર વહી જા ઓનિકોર વહી જા. અને પછી સાહેબ ઈ આમ નેજા માંડી માંડી જોવ્યો, પણ કોઈ જોવા દે નહીં, આડા બધા શિષ્ય સમુદાય ઊભી ગયેલા, એમાં માતંગ ઋષિની દ્રષ્ટિ પડી ગઈ કે આ સબરી
ઊંચી થઈ થઈને જોવે છે મારા દર્શન કરવા માટે, તો એને હું કીધું, બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, તારી ઝૂંપડીએ બેઠી રહેજે, મારો રામ મારો રાઘવ તારી ઝૂંપડીએ આવશે, મારો રામ તારી ઝૂંપડીએ આવશે. હાથ જ વરાહની સબરી હતી સાહેબ. અને એને એમ કીધું ગુરુએ કે તારો મારો રામ તારી ઝૂંપડીએ આવશે. અને સાહેબ ઝૂંપડીએ વહી ગયો. પણ કેદી આવશે, આજ આવશે, કાલે આવશે, ઉગમનાથી આવશે, આથમનાથી આવશે, ક્યાંથી આવશે એ બેની. પછી તો સતત જાગૃતિ, જે કૃષ્ણમૂર્તિની જેમ છે ને, સતત જાગૃતિ. હે, જે કૃષ્ણમૂર્તિને એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈક રસ્તો બતાવો. તો તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. હે, કોણે બાંધ્યા મને? તમને બાંધ્યા કોણે? આપણે બંધાણા છીએ ને. આપણે થાંભલાને વચમાં લઈને આંકડોયા ભીડી લઈ અને પછી રાડું નાખીએ કે મને આમાંથી બચાવો, મને બચાવો. તો કોણ બચાવે? હે, કોણ બચાવે? તમે તું આંકડ્યા છોડ તો છૂટીશ તું. એટલે આજુબાજુમાં ક્યાંય જાય નહીં, પાંદડા ખાઈને જીવે, ફળ ખાઈ લઈ આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. અને રામ અને લક્ષ્મણ એની ઝૂંપડીએ જેદી સાહેબ જાતા હતા ને, ત્યારે 70 વર્ષની થઈ ગઈ હતી. 7 વર્ષની સબરીને એના ગુરુએ કીધું કે તારી ઝૂંપડીએ બેઠી રહેજે, મારો રામ આવશે તારી ઝૂંપડીએ. અને એનો પ્રાણ નીકળ્યા માતંગ ઋષિના. અને સબરીને ઘેરે રામ જાતા હતા એની ઝૂંપડીએ, તારે 7 વર્ષની નહોતી, 70 વર્ષની થઈ ગઈ હતી સાહેબ. 70 વર્ષની સબરી આંખમાં આહુડા પાડી અને રામને યાદ કરતી હતી. અને એમાં રામને લક્ષ્મણીની ઝૂંપડીથી છોડે દૂર ગયા ને, તો લક્ષ્મણજી ભગવાન રામને કીધું, પ્રભુ તો કહા આ ઝાડના પાંદડામાંથી રામ 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 એવા અવાજ આવે છે, રામ રામ એવા અવાજ આવે છે. તો કે લક્ષ્મણ આગળ જાઓ ને, સબરીની ઝૂંપડી આવશે, એનો આશ્રમ આવશે. એની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે. ઓ જાવતા સબરી શું કરે છે? અને લક્ષ્મણે જઈને જોયું તો સબરી રાતા પાણી આહુડે રોતી હતી અને ભગવાનને યાદ કરી કરી કહેતી હતી કે ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલનો બેલી, અમે તારું અંગ કહેવાયે, જીવન કોને આશરે જાયે. લક્ષ્મણ સાંભળે છે, સબરી રોવે છે, 70 વર્ષની થઈ ગઈ છે, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા છે, હે, કડચડું પડી ગઈ છે, શરીર ક્રૂસ થઈ ગયું છે, દુબળું થઈ ગયું છે. કે ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલનો બેલી, આજ દીના આરતીયા તારા, તું છો સાવકાર, અને તારું લેણું હશે ત્યાં લગી બીજો, તારું લેણું હશે ત્યાં લગી બીજો, અમને ધીરશે નહીં તલવાર, ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલનો બેલી, અમે તારું અંગ કહેવાયે, જીવન કોને આશરે જાયે. અને પછી લક્ષ્મણ જોવે છે સબરી રાતે પાણીએ રોવે છે. ગણિકાના ગુના માફ કીધા અને હાથી તારો તેવાર, એ જી ગણિકાના ગુના તે તો માફ કીધા છે, હાથી તારો તેવાર, મુસમો મારા માવજી એવો સવડો થા સરદાર, ઠાકર અમને મેલ માઠેલી, તું છો એકલનો બેલી, અમે તારું અંગ કહેવાયે, જીવન કોને આશરે જાયે. અને લક્ષ્મણે હરી કાઢીને કીધું, પ્રભુ જટ કરો ને સબરીના ખોલિયામાંથી પ્રાણ નીકળી જાહે. અને પ્રભુ પ્રગટ થયા અને સબરી નાચવા માંડી, મારો રામ આવ્યો, મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો પ્રાણ આવ્યો, નાચવા માંડી. રામ આવ્યા એનો આનંદ તો સબરીને હતો, એના કરતાં વધારે આનંદ તો એ હતો કે મારો ગુરુના શબ્દો સાચા પડ્યા કે સબરી તારી ઝૂંપડીએ મારો રામ આવશે, મારો રાઘવ આવશે. એટલે કીધું, ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધી દીધી સગડી વામી,
धनी में तो धारो नामी या दीदी दी सगरी वामी पिंगल ने मल्यू छे मोटी पेजी नू ठेकाणू हरिनी हटड़िए मारे रोज नू हटाणू हरिनी हटड़िए मारे रोज नू मल्यू छे मोटी पेजी नू ठेकाणू हरिनी हटड़िए मारे रोज नू हटाणू हरिनी हटड़िए मारे रोज नू हटाणू हरिनी हटड़िए तो मारे रोज नू हटाणू क्या बात छंदा गीता ने सोरठा ए सोरठ सरवाणी एटला रोया राते पानी आज मरता मेघाणी जबरचंद मेघाणी ना मृत्यु पछी जे कविए लिख्यू छंदा गीता ने सोरठा जबरचंद मेघाणी नाम આ દુહા છે છંદા ગીતા ને સોરઠા એ સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ આજ મરતા મેઘ જબરચંદ મેઘાણીના મૃત્યુ પછી દુલા કાગે લખ્યા કે છંદા ગીતા ને સોરઠા સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ આજ મરતા મેઘાણી છેલ્લે આપણે ત્યાં કસુમીનો રંગ કે મેં મારી જનની નૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજય મેં પીધો કસુંબીનો રંગ મના તોડા દાવણ કેરી ધારાય ધારાય રેલો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ओ राज आज लायो कसुंबी नो रंग કંઠે ની તરતા હાલરડામ ગાયો કસુંબી નો રંગ હો રાજય મે ગાયો કસુંબી નો રંગ સાગર ની પાડે દ્વાચિંતા ની ગબરૂ માં મેક્યો કસુંબી નો રંગ રાજ્યા જ લાગ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ જનનીના બારી જનનીના અયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ મના તોડા દાવણ કેરી ધારાય ધારાય રેલો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ આજ લાગ્યો કસુંબીનો રંગ આ
ગાડંબર ગાજે અસાધી સાંજના અંબર ગાજે અસાધી સાંજના અંબર ગાજે એ અંબર ગાજે ને મેં ગાડંબર ગાજે હલો અંબર ગાજે ને મેં ગાડંબર ગાજે અસાધી સાંજના અંબર ગાજે અસાધી સાંજના અંબર ગાજે માતેલા મોરલા ના ટૌકા બોલે માતેલા મોરલા ના ટૌકા બોલે ટૌકા બોલે ને દીરી જે લડ ડોલે એજી ટૌકા બોલે ને દીરી જે લડ ડોલે અસાડી સાંજના અંબર ગાજે અસાડી સાંજના અંબર ગાજે એ અંબર ગાજે ને મે ગાડમ અંબર ગાજે ને મે ગાડંબર ગાજે સાડી સાંજના અંબર ગાજે અસાડી સાંજના અંબર ગાજે ગરવા ગોવાળિયાના પાવા વાગે ગરવા ગોવાળિયાના પાવા વાગે એ પાવા વાગે ને દીરી જે લડ ડોલે એ પાવા વાગે ને દીરી જે લડ ડોલે અસાડી સાંજના અંબર ગાજે અસાડી સાંજના અંબર ગાજે એ અંબર ગાજે ને મેં ગાડંબર ગાજે હાલો અંબર ગાજે ને મેં ગાડંબર ગાજે અસાડી સાંજના અંબર ગાજે અસાડી સાંજના અંબર ગાજે ભર ચાખ્યો કસું બી નો રંગ હો રાજી અમે ચાખ્યો કસું કે વાત ભક્તોના મારા ભક્તોના મારા ભક્તોના ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસું બી નો રંગ ચાખ્યો કસું બી નો રંગ રાજ્ય મેં ચાખ્યો કસું બી નો રંગ અને ઘોળી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કસું બી નો રંગ રંગીલા તમે બીજો કસું બી નો રંગ ઉલા તો રંગા દેખીને દરિયા દેખીલા તમે લેજો કસું બી નો રંગ અને હવે ચુંદડી ઓઠું તરંગ ચુવે
રંગ બેરંગી હો મેં તો ઓઠું કાળો કાંબળો દૂજો દાગન લાગે કોઈ ચુંદડી ઓઢું તો રંગ ચુએ રંગ બેરંગી હોય મેં તો ઓઠું કાળો કાંબળો દૂજો દાગન લાગે કોઈ હવે જટ જાવું અમારે અમારા ઘેર રે નંદના કુંવરિયા મારું પેરલું ચડાવજો નંદના કુંવરિયા મારું પેરલું ચડાવજો જો છલકાઈ ના નવરંગ ચુંદડી મારી જોજો ભીજાઈ ના મારી ચુંદડી છે નવરંગ ભાત રે નંદના કુંવરિયા મારું પેરલું ચડાવજો નંદના કુંવરિયા સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ. આભાર. આજનો રસભર કાર્યક્રમ ભીખુદાનભાઈની પૂરી ટીમે સરસ રીતે આપ્યો અને અમારા ઉમતા ગામે માણ્યો એ બદલ ભીખુદાન ગઢવીજીની સારી ટીમને હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમ માટે ભીખુદાનભાઈને લાવવા માટે અમારો મિત્ર દક્ષેશ બારોટે જે સહકારને જે કોઓર્ડિનેશન કર્યું એનો પણ આભાર માનું છું. ભીખુદાનભાઈના જે ટીમના જે પાંચે પાંચ જે વાદ્ય ગાયક મ્યુઝિશિયન